Vande Mataram. Choro kadhichu, choro kadhichu. Vande Mataram. Vande Mataram. Sabke dilo ko mohabbat se bande jo hum aisi zanjeer hai. Kev lage chhe badane pachhad? Pachhad thi kev lage chhe? That's most important. Balance aave chhe, right? Music nu ne mara awaj nu. Okay. Okay. Yeah, next kari de. બરાબર જ છે. યા આઈ થિંક નાનું જ મસ્તું પણ એટલે જ, કારણ કે અહીંયા રૂમનું જે રિવર્બરેશન ઓલરેડી બહુ છે, રાઈટ? તો નાનું જ મસ્તું હોય તો રિવર્બ નાખીએ, પણ થોડું એટલે એમાં થોડુંક જ રિવર્બ વધારીએ, થોડુંક જ. આપણે ટ્રાય કરીએ. ઓકે, હા, બરાબર છે. હા, અહીંયા એનીવેઝ રૂમ બહુ રિવર્બરન્ટ છે એટલે કોઈ વાંધો નથી, મને બહુ એકો આવે જ છે ઓલરેડી. આ બધું મૂકી દઉં, પાણીનું બોટલ આપણે સંતાડીએ એટલે. Nice to meet you. પેરેન્ટ ઓફ સ્પર્શ શાહ. મારા માટે એના પેરેન્ટિંગ નો એક્ઝામ્પલ, આનો પેરેન્ટિંગ નો એક્ઝામ્પલ દેવા જેવો તમારે. યસ યસ, ડેફિનેટલી. કારણ આટલો સક્સેસફુલ બાળક હોય તો પેરેન્ટ ને જો ઓલો હોય ને, બરાબર. એટલે યુ કેન ગિવ ધેમ. એના માટે તો આપણે એકવાર કમ્યુનિટી માટે કંઈક આપણે ગોઠવીશું કે જેને આપણે ત્યાંથી ઝૂમ કરીશું. હા, યસ, ડેફિનેટલી. એ તો અમેરિકા રહે છે એટલે હવે તો જશે, એટલે પછી અમેરિકા થી ગોઠવી દેશે. અમારી કમ્યુનિટી નો લીડર બી છે. ચોક્કસ, લેટ્સ ટેક અ પિક્ચર સરની સાથે સાથે.
જગત જનનીમાં ઉમિયાની પ્રાર્થના એટલે માં સાથે સાનિધ્ય સાધવાનો અવસર. અને હવે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન આપશે સમાજને આ અવસરનો લાભ. સમાજના મારા તમામ વડીલો, ભાઈઓ અને બહેનોને મારા નતમસ્તકે જય ઉમિયાજી. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અને વિશ્વ ઉમિયા ધામ આપણે શરૂઆત કરી છે. વસુદેવ કુટુંબકમની ભાવના સાથે સેવા પરમો ધર્મના મંત્રને હૃદયમાં સ્થાપિત કરીને સનાતન હિન્દુત્વની વિચારધારાને સમર્પિત થઈ અને આપણે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની રચના કરી છે. સમાજના અનેક યુવાનો આજે દેશ અને વિદેશમાંથી સંસ્થાની વિચારધારામાં જોડાઈ અને આજે કાર્યરત છે. મને ગૌરવ છે કે જગતજનની મા ઉમિયાના આપણે સૌ સંતાનો છીએ. સદભાગ્યે મા ઉમિયા આપણી કુળદેવી છે, પરંતુ એ સર્વની દેવી છે અને મા ઉમિયાની કૃપા આપણા સર્વ ઉપર સદૈવ વરસી રહી છે. અને એટલે જ આજે પણ આપણે પારિવારિક ભાવના અનુભવીએ છીએ. વિશ્વભરમાં જગતજીની મા ઉમિયાની આસ્થાને ઉજાગર કરવાના સંકલ્પ સાથે આપણે વિશ્વ ઉમિયા ધામનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ. વિશ્વમાં પથરાયેલા સમસ્ત પાટીદાર સમાજને એક પ્લેટફોર્મ પર લાવી અને એમનામાં રહેલી શક્તિઓને સંગ્રહિત કરી, સંગઠિત કરી અને એક એવું પ્લેટફોર્મ બનાવવું છે કે જ્યાં આવનારી પેઢી પણ ગર્વ લઈ શકે. વિશ્વ ઉમિયાધામ એક વિચારધારા છે જે અંતર્ગત સામાજિક સશક્તિકરણ કેન્દ્ર સમા વિશ્વ ઉમિયાધામની નિર્માણની કટિબદ્ધતા એ આપણું પ્રમુખ લક્ષ્ય છે. સામાજિક અને વ્યાપારિક સંબંધોના વૈશ્વિક જોડાણ થકી જગજની મા ઉમિયાની આસ્થાને ઉજાગર કરવાના કટિબદ્ધતા સાથે સંસ્થા કાર્યરત છે. ત્યારે મને આનંદ એ વાતનો છે કે છેલ્લા 3 વર્ષના ટૂંકા ગાળાની અંદર સમસ્ત સમાજે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનમાં વિશ્વાસ મૂકીને જે પ્રકારે સંગઠિત થઈ અને એકી અવાજે વિશ્વાસ મૂક્યો છે એના માટે મને ગૌરવની લાગણી છે અને એના માટે હું દરેક વ્યક્તિનો આભાર માનું છું. આપણે જે કંઈ કાર્ય આ છેલ્લા 4 વર્ષની અંદર કર્યું છે એની ઝલક પણ આ સાથે આપણે જોઈશું અને આવનારા દિવસોની અંદર બધા જ એકમેક થઈ તમામ સંસ્થાઓને એકબીજાની પૂરક બનાવીને આપણે કાર્ય કરવું છે. આપણા માટે કોઈ હરીફ નથી, આપણા માટે દરેક પૂરક છે. આપણે માત્ર ને માત્ર દાન માટે કામ નથી કરતા. દાન તો જ્યાં આપ જે જગ્યાએ છો ત્યાં પહેલા દાન આપો અને ત્યાર પછી જો વચ્ચે વધે તો જ તમે વિશ્વ ઉમિયા ધામમાં દાન આપો એ હું ચોક્કસ કહીશ. કારણ કે સૌ પહેલાં તમે જ્યાં છો ત્યાં મા ઉમિયાનું મંદિર બનાવો અને એ મંદિરના માધ્યમથી સંગઠિત થઈ અને આપણે કાર્ય કરીએ એવી ભાવના સાથે જય ઉમિયાજી, જય હિન્દ, જય ભારત. દર્શન જાતા દર્શન કરીને પામતા શાતા માને જોઈ ખેલા થાતા ભક્તો ભાવ થી ગેતો.
देवियों सज्जनों, हमने इस दौर की शुरुआत में चंद पंक्तियां कही थी कि सूरज सा तेज नहीं मुझमें दीपक सा जलता देखोगे, अपनी हद रोशन करने से तुम मुझको कब तक रोकोगे, तुम मुझको कब तक रोकोगे। देवियों सज्जनों, हमने इस दौर की शुरुआत में चंद पंक्तियां कही थी
મિત્રો આજે આપને વાત કરતા ગૌરવ અનુભવું છું. આપણે સૌ મા ઉમિયાના સંતાનો છીએ અને એટલે જ એક પારિવારિક લાગણી અનુભવીએ છીએ. જગતજનની મા ઉમિયા આપણા સૌની આસ્થા છે અને એ આસ્થાને સમગ્ર વિશ્વમાં ઉજાગર કરવાનો એક ભગીરથ સંકલ્પ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને લીધો છે. મા ઉમિયા પ્રત્યેની આસ્થાને એ લેવલે વિશ્વભરમાં ઉજાગર કરવી છે અને એના માટે અમદાવાદમાં એક એવું ભવ્ય મા ઉમિયાનું મંદિરનું નિર્માણ કરવું છે કે જ્યાં સમગ્ર દેશ એના દર્શને કરવા આવે. 25-25 લાખના આજે લગભગ અંદાજે 100 જેટલા ટ્રસ્ટીઓ નોંધાઈ ચૂક્યા છે. સમગ્ર વિશ્વમાંથી અંદાજે 500 જેટલા દાતા ટ્રસ્ટીઓ બનાવવાનો અંદાજ છે અને ચોક્કસ વિશ્વાસ છે કે સમાજમાં એવા દાનેશ્વરી સમાજશ્રેષ્ઠીઓ છે કે જે પોતાના માટે નહીં પણ સમાજ માટે સર્વસ્વ નૌછાવર કરી શકે એવા સમાજશ્રેષ્ઠીઓ પણ છે. આવો આપ સર્વે પણ સાથે જોડાઈએ, અર્થદાનની સાથે સમયદાન અને બુદ્ધિદાન આપીને સમાજના આ ભગીરથ કાર્યમાં આપણે સાથે રહીને એક એવું કાર્ય કરીએ કે આવનારી પેઢી પણ એના માટે ગર્વ અનુભવી શકે. આપ પણ એમાં જોડાશો એવી મારી નમ્ર અપીલ સાથે આપ સૌને ફરી એક વખત જય ઉમિયાજી. આજે એક મોટી જાહેરાત નીતિનભાઈ સાહેબ હમણાં કરવાના છે, એ તમે સાંભળજો. આજનો દિવસ ઐતિહાસિક છે. મોરબી શ્રીભાઈ અને નારણભાઈ એમણે ગોરેવ ગામમાં પોતાની જમીન મફત આપી અને ઉમિયા માતાજીનું ભવ્ય મંદિર હોસ્ટેલ બધું ત્યાં બનાવ્યું એવો નદાસા પરિવાર એમણે અત્યારે ખૂબ આનંદ સાથે 51 કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. બધાને ઉભા થઈ બોલો ઉમિયા માત કી બોલો. એમણે જે ભાવના વ્યક્ત કરી છે જે મંદિર બનવાનું છે એ મંદિર બનાવવાનું કામ એમનો પરિવાર ઉપાડી લેશે. 51 કરોડ રૂપિયા અત્યારે અને થોડા સમય પછી ભવિષ્યમાં બીજા 51 કરોડ એમના તરફથી આપણને મળવાના છે. એટલે આપણે કલ્પના કરો કે ઉમિયા માતાજીના કેટલા આશીર્વાદ આપણને મળ્યા છે. હું એમના પરિવારનો આખા સમાજ વતી ખૂબ ખૂબ આભાર માનું છું. અનિલભાઈ પટેલ આ બધા જ મિત્રો એક એવું સ્વપ્ન જોયેલું છે કે જેમણે વિચાર્યું કે સમાજનું એક એવું સંગઠન હોવું જોઈએ કે જે સંગઠનની તાકાત ઉપર સમગ્ર સમાજનો સર્વાંગી વિકાસ તો થાય જ, પણ એ સમાજની આભા અને ગરિમા એટલી ઊંચી હોવી જોઈએ કે અન્ય કોઈ પણ સમાજ હોય કે સરકાર હોય એ સમાજને આદર સાથે સન્માન આપે એવું કમ્પલ્શન ક્રિએટ થાય એવું સંગઠન હોવું જોઈએ એવી જેમને દ્રષ્ટિ જોઈ છે એવા વિઝનરી આ અગ્રણીને પણ હું આ તબક્કે વંદન કરું છું. ક્યાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન એવું નામ આપણે હવે બનાવ્યું છે તો આ એક વર્લ્ડ ક્લાસ ઓર્ગેનાઇઝેશન થઈ ગયું. અને વર્લ્ડ ક્લાસ ઓર્ગેનાઇઝેશન હોય તો એને વર્લ્ડ ક્લાસ લેવલનું સ્વરૂપ પણ આપવું પડે, એનું એવી પ્રસ્તુતિ પણ એવા ટાઈપની કરવી પડે. સાહેબ, 50 કરોડ રૂપિયાના દાનની જાહેરાત કરવી એટલે એની માતાને ધન્યવાદ છે, જનેતાને ધન્યવાદ. મહાપૂજામાં પધાર્યા છો ત્યારે એવી પ્રાર્થના કરજો કે વિશ્વ ઉમિયાધામનો 1000 કરોડનો પ્રોજેક્ટ સુપેરે પાર પડે અને એ પ્રોજેક્ટની અંદર
આપ સર્વનું યોગદાન હોય, સમગ્ર વિશ્વનું યોગદાન હોય એવી મા ઉમિયાને પ્રાર્થના કરજો, એવી ભાવના સાથે આપ સર્વેને જય ઉમિયાજી. રોજગાર તાલીમ કેન્દ્ર, આરોગ્ય સુવિધા ભવન, સ્પોર્ટ્સ અને કલ્ચરલ કોમ્પ્લેક્સ, કન્યા કુમાર અને વર્કિંગ વિમેન છાત્રાલય, સિનિયર સિટીઝન ભવન, એનઆરઆઈ ભવન, કાયમી ભોજનશાળા, જોબ પ્લેસમેન્ટ તથા સમાધાન પંચ જેવી સુવિધાઓ સહિત ધર્મ, શિક્ષણ, આરોગ્ય અને સામાજિક વ્યાપારિક સંબંધોના વૈશ્વિક જોડાણ કરી સામાજિક સશક્તિકરણનું કેન્દ્ર નિર્માણ થવા જઈ રહ્યું છે. અને હવે વિનંતી કરું છું શ્રી આરપી પટેલ સાહેબ, સંયોજક શ્રી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, જેમણે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનને ઊંચાઈના આયામો સર કરવા માટે તન મન અને ધનથી સમર્પિત ભાવ કેળવ્યો છે, એવા આરપી પટેલ સાહેબને વિનંતી કરું છું કે તેઓ અત્રે પધારેલા સર્વે મહેમાનશ્રીઓનું વાણી પુષ્પથી સ્વાગત કરશે. બોલો ઉમિયા માત કી જય. ગૌરવ સાથે મને કહેતો આનંદ અનુભવું છું કે પ્રારબ્ધને અહીં ગાંઠે છે કોણ. હું પડકાર ઝીલનાર માણસ છું, હું તેજ ઉછીનું લઉં નહીં, હું જાતે બળતો ફાનસ છું. હું જ મારો વારસ અને હું જ મારો વંશજ, કદીએ ઉભરાવ નહીં તેવો ગુગવતો હું સાગર છું. આવું મહાન વાક્ય જેમણે કહ્યું છે એવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આ વાક્યોથી મેં પ્રેરણા લઈને વિશ્વ ઉમિયાધામના સર્જનની અંદરનો વિચાર જ્યારે સ્પૂર્યો ત્યારે આજે આ સમગ્ર વિશ્વ ઉમિયાધામમાં આપ સર્વે એના પુરાવાના સાક્ષી બન્યા છો. માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના વરસ હસ્તે આજે વિશ્વ ઉમિયાધામનું ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે ત્યારે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન એ ગૌરવની લાગણી અનુભવે છે. પાટીદાર સમાજમાં આજે દીકરીઓનું ઘટતું જતું પ્રમાણ એ ખૂબ મોટી ચિંતાનો વિષય છે, ત્યારે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને આ બાબતે સમગ્ર સમાજને જાગૃત કરવા માટે બેટી બચાવો અને અભિયાન ચલાવવાનું નક્કી કર્યું છે. અમે આજ પછી અમારા પરિવારમાં ક્યારે પણ ભ્રૂણ હત્યા નહીં કરીએ એવી આપણે આજે મા ઉમિયાની સાક્ષી આપણે એક સંકલ્પ કરવાના છીએ. હવે વિનંતી કરું છું શ્રી વડાપ્રધાન મોદી સાહેબ. બોલ મારી માં. આજે જ્યારે ઉમિયાના ધામમાં આપણે આવ્યા છીએ, શક્તિની ઉપાસનાને વરેલા છીએ, હું સૌથી પહેલા સૌ ટ્રસ્ટીશ્રીઓનો આભાર માનું છું, એમને અભિનંદન આપું છું કે એમણે ખૂબ મહત્વપૂર્ણ કામનું બીડું ઉઠાવ્યું છે. અને મને ખાતરી છે કે આ ટીમ અમારા આરપી દોડાદોડ કરનાર માણસ
અને આ નવી ટીમે આ બધું ઉપાડ્યું છે અને પુરાણી ટીમે આશીર્વાદ આપ્યા છે, એટલે મને પૂરો વિશ્વાસ છે કે આ સમય કરતાં વહેલું કામ થશે અને ધાર્યા કરતાં સારું થશે. આ ઉમિયાધામ સમાજ શિક્ષણનું કેન્દ્ર બને, સમાજ સંસ્કારનું કેન્દ્ર બને, સામાજિક ચેતનાનું કેન્દ્ર બને, આ સામાજિક ક્રાંતિનું કેન્દ્ર બને એવી અનેક અનેક શુભકામનાઓ સાથે સૌ ટ્રસ્ટીશીઓને મારા અનેક અનેક શુભકામનાઓ છે. 2019 પછી પણ હું જ છું એટલે ચિંતા ના કરતા. ભારત સરકારે આમાં કંઈ પણ કરવાનું હોય તો દિલ્હીમાં જે ઘર છે ને તમારું જ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ફરી એકવાર બોલીએ, બોલ મારી માં, બોલ મારી માં, બોલ મારી માં, ભારત માતા કી. ઉમિયાનો રથ આવો, જગજનનીનો રથ આવો, કુળદેવીનો રથ આવો, મા ઉમિયાનો રથ આવો, જગજનનીનો રથ આવો, કુળદેવીનો રથ આવો. નાચો ભાઈ નાચો, ભક્તિ કેરો રંગ છાયો, જય જય ગાર ગજાવો, મા ઉમિયાનો રથ આવો. અરે નાચો ભાઈ નાચો, ભક્તિ કેરો રંગ છાયો, અરે જય જય ગાર ગજાવો, મા ઉમિયાનો રથ આવો, મા ઉમિયાનો રથ આવો, જગજનનીનો રથ આવો, કુળદેવીનો રથ આવો. હો મને વાલું એક જ નામ, જય જય વિશ્વ
આજે જગતજનની મા ઉમિયાના મંદિરનો શિલાન્યાસ થયો. જગતજનની મા ઉમિયાના મંદિરના નિર્માણની વાત આવી અને જ્યારે તમામ સંતો પાસે આશીર્વાદ લેવા ગયા ત્યારે બધાએ જે પ્રમાણે ભાવના સાથે આત્મીયતા સાથે જે પ્રમાણે આશીર્વાદ આપ્યા છે એને હું શબ્દોમાં વર્ણવી શકું એમ નથી. સમાજના શ્રેષ્ઠીઓ અને દાતાઓના થકી આ વિશ્વ ઉમિયાધામનો પ્રોજેક્ટ સંપન્ન થવાનો છે કે વિશ્વ ઉમિયાધામના નિર્માણમાં આ સંતો મહંતોનો આશીર્વાદ છે. રાજસ્વી અગ્રણીઓના અને સરકારના સંપૂર્ણ સહકારથી આ વિશ્વ ઉમિયાધામનો પ્રોજેક્ટ સંપન્ન થવા જવાનો છે. અત્યાર સુધીમાં 25-25 લાખના 478 ટ્રસ્ટીઓ નોંધાઈ ચૂક્યા છે. 375 કરોડના દાનની જાહેરાતો થઈ ચૂકી છે અને તમને બધાને વિશ્વાસ અપાવું છું કે 29 ફેબ્રુઆરી આવતીકાલે આનો શિલાન્યાસ થવાનો છે મા ઉમિયાનો. આવતીકાલની સાંજની 7 વાગ્યા સુધીમાં 500 કરોડ રૂપિયા પૂરા કરવાનો લક્ષ્યાંક છે. 125 કરોડ રૂપિયા ખૂટે છે પણ મા ઉમિયા ઉપર વિશ્વાસ છે કે આ 125 કરોડ રૂપિયા આવતીકાલ સાંજે 7 વાગ્યા સુધીમાં આ ટાર્ગેટ પૂર્ણ થઈ જશે. આ વિશ્વાસ સાથે આપને કહું છું કે મા ઉમિયા અહીંયા સાક્ષાત બિરાજમાન છે. ઉમિયા માતા કો સ્મરણ કરતે હુએ મંચ પર આસીન ઓર સભા મેં આપ સબકો મેરા યે કહેના હૈ કે ગુજરાત મેં દુનિયા મેં સબસે બડી ચીજે સબ બનતી જા રહી હૈ. યે બહોત ગર્વ કી બાત હૈ. ગુજરાત ને દેશ કો એસા પ્રધાનમંત્રી દિયા આજ જિન્હોને દેશ કી છવિ કો ઓર ઊંચા કિયા. સરદાર પટેલ જી કી સબસે ઊંચી પ્રતિમા યહાં સ્થાપના કિયે. અબ દુનિયા કા સબસે બડા મંદિર યહાં હોને જા રહા હૈ. કોઈ છોટી ચીજ તો આપ સોચતે નહીં, બડા હી સોચતે. વિનોદ મેં કહેતે હૈ આપ કહીં ભી ચલે જાઈએ વહાં એક પટેલ તો હોતે હી હૈ. ચાંદ મેં ભી કોઈ જાયેગા તો ઉધર ભી કોઈ પટેલ તો મિલી જાયેગા. મેં આપ સબકો બહોત બહોત પ્યાર ઓર આશીર્વાદ કે સાથ વાણી કો વિશ્રામ દેતા ઓમ શાંતિ. આજે આ મંચ ઉપરથી પણ કહું છું કે ચોક્કસ વિશિષ્ટ કામો વિશિષ્ટ કાર્યક્રમો એ કરવાની તાકાત કડવા પાટીદારોમાં પડેલી છે. આ પાટીદાર સમાજ એક મહેનતુ સમાજ, ઈમાનદાર સમાજ અને સમાજ માટે બીજા માટે કરનારો સમાજ અને આ કાર્યથી પણ એની એકતા અખંડિતતા બીજાના સુખે સુખી બીજાના દુઃખે દુઃખી એ ભાવનાથી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને ખાલી મંદિરનું નિર્માણ નહીં સાથે મૂલ્યોનું પણ નિર્માણ એક શક્તિશાળી સમાજ બનીને આ રાષ્ટ્રને આ ધર્મને આ સંસ્કૃતિને પણ શક્તિશાળી બનાવીને આગળ વધવા માટે આ પ્રોજેક્ટ ઉપયોગી બનવાનો છે. કે આ કાર્યમાં જ્યાં જ્યાં સરકારની આવશ્યકતા હશે ત્યાં સરકાર તમારી સાથે હશે. માં ઉમિયાને નતમસ્તક વંદન કરી મારી વાત પૂરી કરું છું. ધન્યવાદ. વિશ્વ ઉમિયા ધામમાં વહી રહી છે સેવાની અનેક સરવાણીઓ. કોરોના મહામારીના લોકડાઉનના સમયમાં 10,000થી વધુ સ્વાભિમાની પરિવારોને માં ઉમિયાના પ્રસાદ સ્વરૂપે રાશન કીટોનું ત્વરિત ગતિએ વિતરણ થયું. ઉમા લગ્ન સંસ્કાર યોજના અંતર્ગત કોઈ પણ સમાજના કોઈ પણ પરિવારના દીકરા દીકરીના લગ્ન ફક્ત 41,000ની ટોકન રકમથી થાય છે. મહામારી દરમિયાન 120 બેડની ઓક્સિજન સુવિધા સાથેની કોવિડ હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી. વિશ્વ
project kanika concept jangika project kanika self learning namaba amling in I free tools free materials and just can you share nothing in your I comments learning give feedback you can aid like what you want to improve in the next steps kajing to talk about ngayo I hakine ki kana ke ba wan hamne tamba kane ke project kalam ban kon shap ke pada tip ke ik ta kajing ko ape choki ke ik ta sab ki ta ne de ki awan na ma ke ma de ko se ara na ko sen ta Jadi apa pemain awal macam ni sebenarnya kalau gigi orang kita gigi tu cuma apa pun yang kita experience kepada nah terang yo di mesin kurs juga komputer komputer programming dalam dalam gigi tu gigi terang kita awal kita tu kapan kapan longnya awal dan kita nak siap makan પરિવાર યુએસએ દ્વારા મોકલાયેલા 1000 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીનોનો જરૂરિયાત મુજબ પુનઃ સુપેરે ઉપયોગ થઈ રહ્યો છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન હેઝ બિગન 120 બેડ હોસ્પિટલ ટુ રિસ્પોન્સ ધ કોવિડ. હવે જેની ખાસ જરૂરિયાત છે તેવી કોવિડ કાઉન્સેલિંગની સેવા પણ પ્રખ્યાત 25 જેટલા ડોક્ટરોની ટીમ દ્વારા અવિરતપણે અહીંયા સેવા અપાઈ રહી છે. ગુજરાતના વિદ્યાર્થીઓ વધુમાં વધુ આઈએએસ બને, આઈપીએસ બને એ માટે દર વર્ષે 100 વિદ્યાર્થીઓને દિલ્હીની અંદર કોચિંગ માટે મોકલવામાં આવે એવી આ સંસ્થાની લાગણીને ચોક્કસથી પ્રતિસાદ આપશો એવી લાગણી સાથે ખૂબ ખૂબ આભાર સાહેબ. પાટીદાર સમાજે તમે શિક્ષણમાં જુઓ તો શિક્ષણમાં પણ એટલું આગળ વધ્યું છે. ધંધા બેરોજગારથી આખી બહાર નીકળી અને દરેકને ઉપર લાવવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે બેરોજગારીમાં, એ તો ખરેખર આપણા સમાજમાંથી દરેકે દરેક સમાજ એનીમાંથી શીખી રહ્યો છે કે કેવી રીતે એકબીજાની મદદરૂપ થવા, સામાજિક રીતે ખૂબ સારા કામો
લગભગ આટલું મોટું આયોજન અમદાવાદ ખાતે કોઈ સમાજનું થયું નથી અને અત્યારે આપણે જ્યારે કરી રહ્યા છીએ ત્યારે ખૂબ સારી રીતે આ કામ પૂર્ણ થાય એવી માં ઉમિયા માતાના ચરણોમાં પ્રાર્થના કરી વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય ઉમિયા માતા. જગત જનની માં ઉમિયાની પ્રાર્થના એટલે માં સાથે સાનિધ્ય સાધવાનો અવસર. અને હવે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન આપશે સમાજને આ અવસરનો લાભ. સમાજના મારા તમામ વડીલો, ભાઈઓ અને બહેનોને મારા નતમસ્તકે જય ઉમિયાજી. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અને વિશ્વ ઉમિયા ધામ આપણે શરૂઆત કરી છે. વસુદેવ કુટુંબકમની ભાવના સાથે સેવા પરમો ધર્મના મંત્રને હૃદયમાં સ્થાપિત કરીને સનાતન હિન્દુત્વની વિચારધારાને સમર્પિત થઈ અને આપણે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની રચના કરી છે. સમાજના અનેક યુવાનો આજે દેશ અને વિદેશમાંથી સંસ્થાની વિચારધારામાં જોડાઈ અને આજે કાર્યરત છે. મને ગૌરવ છે કે જગતજનની માં ઉમિયાના આપણે સૌ સંતાનો છીએ. સદભાગ્યે
માં ઉમિયા આપણી કુળદેવી છે, પરંતુ એ સર્વની દેવી છે અને માં ઉમિયાની કૃપા આપણા સર્વ ઉપર સદૈવ વરસી રહી છે. અને એટલે જ આજે પણ આપણે પારિવારિક ભાવના અનુભવીએ છીએ. વિશ્વભરમાં જગતજીની માં ઉમિયાની આસ્થાને ઉજાગર કરવાના સંકલ્પ સાથે આપણે વિશ્વ ઉમિયા ધામનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ. વિશ્વમાં પથરાયેલા સમસ્ત પાટીદાર સમાજને એક પ્લેટફોર્મ પર લાવી અને એમનામાં રહેલી શક્તિઓને સંગ્રહિત કરી, સંગઠિત કરી અને એક એવું પ્લેટફોર્મ બનાવવું છે કે જ્યાં આવનારી પેઢી પણ ગર્વ લઈ શકે. વિશ્વ ઉમિયાધામ એક વિચારધારા છે જે અંતર્ગત સામાજિક સશક્તિકરણ કેન્દ્ર સમા વિશ્વ ઉમિયાધામની નિર્માણની કટિબદ્ધતા એ આપણું પ્રમુખ લક્ષ્ય છે. સામાજિક અને વ્યાપારિક સંબંધોના વૈશ્વિક જોડાણ થકી જગજની માં ઉમિયાની આસ્થાને ઉજાગર કરવાના કટિબદ્ધતા સાથે સંસ્થા કાર્યરત છે. ત્યારે મને આનંદ એ વાતનો છે કે છેલ્લા 3 વર્ષના ટૂંકા ગાળાની અંદર સમસ્ત સમાજે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનમાં વિશ્વાસ મૂકીને જે પ્રકારે સંગઠિત થઈ અને એકી અવાજે વિશ્વાસ મૂક્યો છે એના માટે મને ગૌરવની લાગણી છે અને એના માટે હું દરેક વ્યક્તિનો આભાર માનું છું. આપણે જે કંઈ કાર્ય આ છેલ્લા 4 વર્ષની અંદર કર્યું છે એની ઝલક પણ આ સાથે આપણે જોઈશું અને આવનારા દિવસોની અંદર બધા જ એક મેક થઈ તમામ સંસ્થાઓને એકબીજાની પૂરક બનાવીને આપણે કાર્ય કરવું છે. આપણા માટે કોઈ હરીફ નથી, આપણા માટે દરેક પૂરક છે. આપણે માત્ર ને માત્ર દાન માટે કામ નથી કરતા. દાન તો જ્યાં આપ જે જગ્યાએ છો ત્યાં પહેલાં દાન આપો અને ત્યાર પછી જો વચ્ચે વધે તો જ તમે વિશ્વ ઉમિયા ધામમાં દાન આપો એ હું ચોક્કસ કહીશ. કારણ કે સૌ પહેલાં તમે જ્યાં છો ત્યાં માં ઉમિયાનું મંદિર બનાવો અને એ મંદિરના માધ્યમથી સંગઠિત થઈ અને આપણે કાર્ય કરીએ એવી ભાવના સાથે જય ઉમિયાજી, જય હિન્દ, જય ભારત. ભક્તો માને દર્શન જાતા દર્શન કરીને પામતા શાતા માને જોઈ ખેલા થાતા ભક્તો ભાવથી ગીતો ગાતા મિત્રો, આજે આપને વાત કરતા ગૌરવ અનુભવું છું. આપણે સૌ માં ઉમિયાના સંતાનો છીએ અને એટલે જ એક પારિવારિક લાગણી અનુભવીએ છીએ. જગતજની માં ઉમિયા આપણા સૌની આસ્થા છે અને એ આસ્થાને સમગ્ર વિશ્વમાં ઉજાગર કરવાનો એક ભગીરથ સંકલ્પ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને લીધો છે. માં ઉમિયા પ્રત્યેની આસ્થાને એ લેવલે વિશ્વભરમાં ઉજાગર કરવી છે અને એના માટે અમદાવાદમાં એક એવું ભવ્ય માં ઉમિયાનું મંદિરનું નિર્માણ કરવું છે કે જ્યાં સમગ્ર દેશ એના દર્શને કરવા આવે. 25-25 લાખના આજે લગભગ અંદાજે 100 જેટલા ટ્રસ્ટીઓ નોંધાઈ ચૂક્યા છે. સમગ્ર વિશ્વમાંથી અંદાજે 500 જેટલા દાતા ટ્રસ્ટીઓ બનાવવાનો અંદાજ છે અને ચોક્કસ વિશ્વાસ છે કે સમાજમાં એવા દાનેશ્વરી સમાજશ્રેષ્ઠીઓ છે કે જે પોતાના માટે નહીં પણ સમાજ માટે સર્વસ્વ નૌછાવર કરી શકે એવા સમાજશ્રેષ્ઠીઓ પણ છે. આવો આપ સર્વે પણ સાથે જોડાઈએ, અર્થદાનની સાથે સમયદાન અને બુદ્ધિદાન આપીને સમાજના આ ભગીરથ કાર્યમાં આપણે સાથે રહીને એક એવું કાર્ય કરીએ કે આવનારી પેઢી પણ એના માટે ગર્વ અનુભવી શકે. આપ પણ એમાં જોડાશો એવી મારી નમ્ર અપીલ સાથે આપ સૌને ફરી એક વખત જય ઉમિયાજી. આજે એક મોટી જાહેરાત નીતિનભાઈ સાહેબ હમણાં કરવાના છે, એ તમે સાંભળજો. આજનો દિવસ ઐતિહાસિક છે. મુરબ્બી શ્રી મંગળભાઈ અને નારણભાઈ એમણે ગોરેવમાં ગામમાં પોતાની જમીન મફત આપી અને ઉમિયા માતાજીનું ભવ્ય મંદિર, હોસ્ટેલ બધું ત્યાં બનાવ્યું એવો નદાસા પરિવાર એમણે અત્યારે
ખૂબ આનંદ સાથે 51 કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. બધાને ઉભા થઈ જગત જનની શ્રી ઉમિયા માત કી જય. ભારત માતા કી. આ ઊંચો જમણો હાથ ઊંચો કરી બોલો ભારત માતા કી. ભક્તો માને દર્શન આપણે આ પૂર્વક દર્શન કરીને પામતા શાતા માને જોઈ ગેલા તાતા સ્પર્શતા આપણી વચ્ચે આવી રહે છે. તો જોરદાર તાળીઓના નાદ સાથે આપણે વધાવી લઈએ. બાલ સોયું પૃથ્વીનું હૈયું આ વસુધા તણો સ્વાગતમ 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 પધારો વિશ્વ ઉમિયા ધામ આંગણે. ઉમિયા કરશે ભેડો પાર વંદન કરતા વારંવાર વાર દીવો કરશું સાંજ સવાર. ઉમિયા માનો જય જયકાર. કલતભાઈ પટેલ બોલ સાહેબ રસિકભાઈ જીતેન્દ્રભાઈ અટિયા સાહેબ શ્રી સમીરભાઈ કક્કડ પંકિમચંદ્ર પાઠક ભગીરથભાઈ વિજેશભાઈ પ્રભુદાસભાઈ કાંતિરામ અને ત્રણેય પાંખના પ્રમુખને વિનંતી કરી દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકશે. પ્રભુદાસભાઈ હોમને વાલું એક જ નામ જ્યારે દીપ પ્રાગટ્ય થાય ત્યારે જોરદાર તાળીઓના સાથે આપણે બગડ્યા કામ ઉભા થઈ જશે. રાજી રાજી આતમ રામ સૌ સંગાથે બોલો આમ. રાજી રાજી આતમ રામ સૌ સંગાથે બોલો આમ. ફોટોગ્રાફ મિત્રોને તકલીફ ના પડે ફોટો લેવામાં. કરો તો કલ્યાણ આરોગ્ય ધન સંપદા શત્રુ વિનાશાય દીપ જ્યોતિ પામતા શાતા માને જોઈ ગેલા તાતા ભક્તો ભાવ થી ગે તો ગાતા. વેદની વેદના તો જુદી જ રહેવાની રૂપેણી દીવડીમાં વાટતો જુદી જ રહેવાની. શ્રી ઉમિયા માત કી જય. રામ કી જય. ઉમિયા કરશે ભેડો પાર વંદન કરતા વારંવાર દીવું કરશું સાંજ સવાર. ઉમિયા માનો જય જયકાર. ઉમિયા માનો જય
આસ્થા અને શ્રદ્ધા સાથે આપણે આ દીપને જોરદાર તાળીઓના નાદ સાથે વધાવી લઈએ. હોમને વાલું એક જ નામ ભારત માતા કી સુધરે જેની આપણે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એ આપણી વચ્ચે શ્રી સ્પર્શ શાહ, યુએસએ ઇન્ટરનેશનલ મોટિવેશનલ સ્પીકર, આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે. તો જોરદાર તાળીઓના નાદ સાથે આપણે એમને વધાવી લઈએ. વાહલ સોયું પ્રીતિભીનું હૈયું આ વસુધા તણું, સ્વાગતમ સ્વાગતમ, પધારો વિશ્વ ઉમિયા ધામ આંગણે શ્રી સ્પર્શ શાહ. મસ્ત મયુરને મેઘ મુબારક, કોયલને કલસોર મુબારક, સૌને સૌના યાર મુબારક, આપ સૌને યહ શુભ દિન મુબારક. જ્યારે શ્રી સ્પર્શ શાહનું સ્ટેજ ઉપર આગમન થાય ત્યારે ત્રણ દીકરીઓ એમનું સ્વાગત કરવાની છે, ત્યારે આપણે સૌ બે હાથના નાદ સાથે આ શ્રી સ્પર્શાને મંચસ્થ કરવાના છે. વેલકમ વેલકમ વેલકમ. દેવીઓ સજ્જનો, હમને ઇસ દૌર કી શરૂઆત મેં ચંદ પંક્તિયાં કહી થી કે સૂરજ સા તેજ નહીં મુજમે દીપક સા જલતા દેખોગે, અપની હદ રોશન કરને સે તુમ મુજકો કબ તક રોકોગે, તુમ મુજકો કબ તક રોકોગે. ઓર જબ યે પંક્તિયાં એક 15 સાલ કે બચ્ચે કે હોસલે ઓર હિંમત પર સટીક બેઠતી હો તો ખુશી દુગની હો જાતી. કેબીસી કે ગ્રાન્ડ ફિલાને મેં આજ મેં એક એસે નન્હે જાદુગર કો યહાં આમંત્રિત કરને જા રહા હું, જો આવાઝ કે જાદુગર હૈ, અંદાઝ કે જાદુગર હૈ, સિંગર, સોંગ રાઇટર, રેપર, મોટિવેશનલ સ્પીકર, ઓલ ધ વે ફ્રોમ ધ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, ધ વન્ડર કિડ સ્પર્શ શાહ. તાલીઓ કે સાથ ઉનકા સ્વાગત. જોરદાર તાળીઓના નાદ સાથે વધાવી લઈએ શ્રી સ્પર્શ શાહને. Vande Mataram.
सारा जहां देख लिया है, कहीं भी तेरे जैसा कोई नहीं। मैं 80 नहीं 100 दिन दुनिया घुमा है, नहीं काहे तेरे जैसा कोई नहीं। मैं गया जहां भी बस तेरी याद थी, जो मेरे साथ थी मुझको तड़पाती रुलाती। सबसे प्यारी तेरी सूरत प्यार है, बसरा प्यार ही। माँ तुझे सलाम और प्रणाम। वंदे मातरम, बोलो वंदे मातरम, वंदे मातरम। सबके दिलों को मोहब्बत से बांधे, जो हम ऐसी जंजीर है। ऊंची उड़ाने हैं, ऊंचे इरादे हैं, हम कल की तस्वीर है। जो हमें प्यार दे उसे यार प्यार दे, दोस्ती के लिए जिंदगी अपनी बार दे। जो हमें प्यार दे वो मुझसे यार प्यार दे, दोस्ती के लिए जिंदगी अपनी बार दे। हमने कहा है जो तुम भी कहो, बोलो सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो, चाहे जितना जोर लगा लो, सबसे आगे होंगे हिंदुस्तानी। बोलो कब से, हाँ कब से तू लब पे रुकी है। कह दे हाँ कह दे अब आंख झुकी है। कह दे ऐसी रोशन आंखें रोशन, दोनों की है क्या। आजा आजा जिंदगी में आने के तले, आजा सरी वाले नीले आसमान के तले। जय हो अभी बारी, जय हो बोलो बता, जय हो जय हो जय हो जय हो जय हो। सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो, चाहे कितना जोर लगा लो, सबसे आगे होंगे हिंदुस्तानी। वंदे मातरम, बोलो वंदे मातरम, वंदे मातरम, वंदे આઝાદીનો અમૃત મહોત્સવની આપણને ઝાંખી કરાવી દીધી શ્રી સ્પર્શ શાહ માટે જોરદાર તાળીઓના નાદ સાથે આપણે વધાવી લઈએ. થેન્ક યુ. તુલસી કહત પુકાર કે સુનો શબ્દ દે કાન, હેમદાન ગજદાન બડો દાન તે સન્માન, એવા ઇન્ટરનેશનલ મોટિવેશનલ સ્પીકર શ્રી સ્પર્શ શાહને પુનઃ તાળીઓના નાદ સાથે આપણે એકવાર ધમાકેદાર તાળીઓના નાદ સાથે વધાવીએ. ત્રણે દીકરીઓને ખૂબ ખૂબ અભિનંદન. ત્યાર પછી સંસ્થાના પ્રમુખ આરપી પટેલ સાહેબને વિનંતી કરીશ કે પ્રસંગોચિત આવકાર પ્રવચન કરશે અને શ્રી સ્પર્શ શાહનું શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમને આગળ વધારશે. સંસ્થાના પ્રમુખ આરપી પટેલ સાહેબ સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણની હંમેશા ખેવના કરનાર, સાહસ સમર્પણ અને સહાનુભૂતિની પ્રતિમા એવા આરપી પટેલ સાહેબને આહૂત કરું છું. આવો સાહેબ અને સંસ્થાની પ્રવૃત્તિ અને શાબ્દિક પ્રવચન કરી સંસ્થાને માહિતગાર કરશો આરપી પટેલ સાહેબ.
બોલો ઉમિયા માત કી જય ભારત માતા કી વંદે વિશ્વ ઉમિયા ધામમાં વામન પરંતુ વિરાટ એક એવું વ્યક્તિત્વ આજે વિશ્વ ઉમિયા ધામમાં જગતજની માં ઉમિયાના દરબારમાં આપણા બધાની વચ્ચે અહીંયા ઉપસ્થિત છે એવા સ્પર્શ શાહને હું જોરદાર તાળીઓથી આ સંસ્થાની અંદર હું એમનું સ્વાગત કરું છું. આ સંસ્થામાં અત્યાર સુધી જે કોઈ આવ્યા છે એ ઊંચાઈથી લઈ પદથી લઈ અને એક આત્માથી લઈને અનેક મોટી હસ્તીઓ આ સંસ્થામાં આવી છે, પરંતુ આજે એમ કહી શકું કે ભલે કદાચ ઊંચાઈમાં નાના હોય, ભલે આધ્યાત્મિકતામાં નાના હોય, વિચારોમાં નાના હોય, પરંતુ એનામાં જે કંઈ શક્તિ છે, એનામાં જે કંઈક જનૂન છે, એનામાં બીજાને આપવા માટેની જે એક પ્રોત્સાહક સ્પીચ છે, એ કદાચ અત્યાર સુધીના આવેલા તમામ વક્તાઓ અને દાતાઓ અને વ્યક્તિઓ કરતાં સવિશેષ છે. માટે હું ચોક્કસ સ્પર્શા તમને આ તબક્કે આ સંસ્થાની અંદર ખૂબ ખૂબ પ્રેમથી આપનું સ્વાગત કરું છું. આપણી વચ્ચે એવા જ બીજા બે મહાનુભાવો પણ અહીંયા ઉપસ્થિત છે. બંકિમ પાઠકને આપણે હંમેશા જોયા છે, સાંભળ્યા છે ને માણ્યા પણ છે. અને એવા જ સમીર કક્કડ. આ ત્રણેય વ્યક્તિઓને જોઈને એમ લાગે છે કે ભગવાને આપણને પગ આપ્યા છે, પણ પગ સિવાયનું બાકીનું બધું જ આ ત્રણ જણને આપ્યું છે. આપણે પગ લઈને જેટલા ભાગ્યશાળી કદાચ ન હોઈ શકીએ, એનાથી પણ માં ઉમિયાના સૌથી વધુ કદાચ પ્રિય પાત્ર હોય તો આ ત્રણ જણ છે, એવું મને આજની સભામાં દેખાય છે. આ ઉપરાંત અહીંયા નિમિષાબેન પણ અહીંયા ઉપસ્થિત છે, એમના પ્રતિનિધિબેન અહીંયા ઉપસ્થિત છે. નિમિષાબેન, એમના પીએ કૃષ્ણાસિંહ વાઘડિયા, ઓએસડી એમના ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી, અને ચૈતન્યભાઈ નિભાવત પર્સનલ સેક્રેટરી પણ અહીંયા ઉપસ્થિત છે. આ બધા જ આખી ટીમનું વિશ્વ ઉમિયાધામમાં ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. અને ડૉક્ટર જીતેન્દ્ર અઢિયા, બ્રિજેશભાઈ અને ડૉક્ટર ભગીરથભાઈના તબક્કે મારે સ્પેશિયલી એમને આમંત્રિત તો કરી શકાય, પણ એમનું સ્વાગત પણ મારે કરવું જ રહ્યું. કારણ કે આજે આ મિત્રોના થકી, આ મિત્રોના લીધે આજે સ્પર્શ આપણી વચ્ચે છે. અહીંયા ઉપસ્થિત સંસ્થાના અમારા તમામ વડીલ મિત્રો, સંસ્થાના હોદ્દેદારશ્રીઓ, ઉપસ્થિત સર્વે વડીલો, ભાઈઓ અને બહેનો, ખૂબ આનંદ અને ગૌરવ સાથે આટલો નાનો પરંતુ સુંદર કાર્યક્રમ આપણે કરવા જઈ રહ્યા છીએ. વિશ્વ ઉમિયાધામ વિશે આજે મારે બહુ વિશેષ વાત નથી કરવી, પણ એટલું ચોક્કસ કહી શકું કે આધ્યાત્મિક ચેતનાને ઉજાગર કરવા અને હિન્દુ સંસ્કૃતિના એક સંવર્ધનના ભાગરૂપે જગતજની માં ઉમિયાનું વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચા મંદિરનું નિર્માણ વિશ્વ ઉમિયાધામમાં થઈ રહ્યું છે. 504 ફૂટ ઊંચા મંદિરનું નિર્માણ અહીંયા થઈ રહ્યું છે. અહીંયા માત્ર મંદિરનું નિર્માણ થઈ રહ્યું નથી, આ માત્ર મંદિર નથી, આ આસ્થાનું કેન્દ્ર છે, ચેતનાનું કેન્દ્ર છે, શિક્ષણનું ધામ છે, આરોગ્યનું ધામ છે. એમ કહી શકાય કે એક સામાજિક સશક્તિકરણનું આ ધામ છે. એવા વિશ્વ ઉમિયા ધામમાં માં ઉમિયાનું મંદિર બની રહ્યું છે. માં ઉમિયા એટલે બ્રહ્માંડનું જ્યારે સર્જન થયું ત્યારથી લઈને શિવ અને શક્તિનું સર્જન થયું છે. અને શિવ અને શક્તિ, આ શક્તિ એટલે માં પાર્વતી ને માં પાર્વતી એટલે માં ઉમિયા. આ માં ઉમિયા એ જગત જનની છે, અને એ જગત જનની માં ઉમિયાનું મંદિરનું નિર્માણ એટલા માટે અહીંયા થઈ રહ્યું છે કે આસ્થાના કેન્દ્ર ઉપર સમાજની તમામ શક્તિઓને એક પ્લેટફોર્મ પર લાવીશ. સમાજની જે કોઈ શક્તિઓ છે એક પ્લેટફોર્મ પર આવે, એમની પાસે જે કંઈ છે સમાજને આપે, એમની પાસે જે કંઈ છે એ પોતે એક્સપ્લોર તો આ પ્લેટફોર્મ પર કરે જ,
પરંતુ સમાજને સંદેશ સાથે પોતાની આવડતથી જે કંઈ મેળવ્યું છે એ સમાજ સુધી પહોંચાડે એવા ભાવ સાથે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન એક સામાજિક સશક્તિકરણનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. અમદાવાદમાં આજે 100 વીઘા જમીનમાં 1000 કરોડના ખર્ચે જે વિશ્વ ઉમિયાધામનું નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યાં માત્ર મંદિર નહીં પરંતુ અહીંયા સ્કિલ યુનિવર્સિટી, મેડિકલ હોસ્પિટલ અને યુવા અને મહિલા સશક્તિકરણ માટેનું એક સ્પોર્ટ સંકુલ પણ અહીંયા થવા જઈ રહ્યું છે. ડિફેન્સ અને એવી અનેક કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટેનું એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અહીંયા તૈયાર થવા જઈ રહ્યું છે. અને આ જ ઉમિયાધામનું ભૂમિપૂજન માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે 4 માર્ચ 2019ના દિવસે અહીંયા કરી અને 7 લાખ જનમેદનીને જે સંદેશ આપ્યો છે અને એમને જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે મને વિશ્વાસ છે કે વિશ્વ ઉમિયાધામ એક એવું ચેતનાનું સેન્ટર બનશે કે સમગ્ર વિશ્વને અહીંથી ચેતના ઉપલબ્ધ થશે અને આ વિશ્વાસને સાકાર કરવા માટે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની તમામ ટીમ આજે કામ લાગી છે. અહીંયા જે કંઈ પ્રવૃત્તિઓ થઈ રહી છે એ મંદિર સિવાયની કોરોનાના કાળની અંદર રાતોરાત 120 બેડની હોસ્પિટલ ઊભી કરી 500થી પણ વધારે સિલિન્ડર 24 કલાક સમાજના છેવાડાના વર્ગ સુધી પહોંચાડી 1000 જેટલા કોન્સન્ટ્રેટર અમેરિકાની ટીમ દ્વારા ઇન્ડિયામાં લાવીને તાલુકા સુધી એને પહોંચાડી અને જે કાર્ય સંસ્થાના કાર્યકરોએ કર્યું છે લાખ લાખ ધન્યવાદ આપું છું. ગયા વર્ષે લગભગ 200થી પણ વધારે એવા દીકરા દીકરીઓને સ્કૂલ અને યુનિવર્સિટીમાં એડમિશન અપાવ્યા છે કે જેમની પાસે ભણવા માટે પૈસા નથી. અંદાજે 4 કરોડથી પણ વધારે જેનું ફીનું મૂલ્ય થાય એ પ્રકારના મૂલ્ય સાથે 200થી પણ વધારે દીકરા દીકરીઓને યુનિવર્સિટી અને કોલેજની અંદર એડમિશન આ સંસ્થા દ્વારા ગયા વર્ષે જ અપાયા છે. આવનારા સમયની અંદર 2000થી 5000 જેટલા દીકરા દીકરીઓને આ જ પ્લેટફોર્મ પરથી વિના મૂલ્યે નિઃશુલ્ક એમને શિક્ષણ મળે એ પ્રકારની વ્યવસ્થા આપણે અહીંયા કરવા જઈ રહ્યા છીએ. અહીંયા એમ કહી શકું કે આ માત્ર પાટીદારોનું કેન્દ્ર નથી, આ સમાજનું કેન્દ્ર છે, સર્વ સમાજનું કેન્દ્ર છે. જેની પાસે શક્તિ છે એ શક્તિ આ પ્લેટફોર્મ પર આવીને પોતાનાથી જે કંઈ થઈ શકે સમાજને આપી શકે એમ છે. અને એવી જ શક્તિઓમાં આજે ડૉક્ટર જીતેન્દ્ર અઢિયાનું હું નામ કહું કે જેમણે જાહેરમાં એમ કહ્યું છે કે આજ પછીનું મારું શેષ જીવન હું વિશ્વ ઉમિયાધામને અર્પણ કરું છું. આવી શક્તિઓ જ્યારે આ પ્લેટફોર્મ પર આવતી હોય એ તમામ શક્તિઓને આજે હું અહીંયા આવવા માટેનું આહ્વાન આપું છું. આજે આપણી વચ્ચે એવી જ એક શક્તિ ભાઈ શ્રી સ્પર્શ શાહ આપણી વચ્ચે છે. એના માટે એમ કહી શકાય કે હમણાં જ એને જે મા ભારતીનું જે એક સોંગ જે ગાયું મા ભારતીનું, એની વાતમાં, એના સ્પીચમાં, એના અવાજમાં જે રણકો હતો એ રણકો આપણને બેઠેલાને એમ ધ્રુજાવી દે એવો રણકો હતો. આ રણકા સાથે જેને ઇન્ટરનેશનલ એક મોટિવેશનલ સ્પીકર તરીકે વિશ્વની અંદર 1 થી 5માં સ્થાન મેળવ્યું છે એવી વ્યક્તિ, એક એવો 19 વર્ષનો જુવાન કે આવનારી પેઢી માટે, નવયુવાનો માટે એક પ્રેરણાનું ઝરણું બની શકે એ પ્રકારનું વ્યક્તિત્વ આપણી વચ્ચે છે. સ્પર્શા, આપના માટે હું જગજનીમાં ઉમિયાને એવી પ્રાર્થના કરું, જે કોઈની પાસે જે કઈ શક્તિ છે તમામ શક્તિઓ તમારામાં નિરૂપણ થાય. સમગ્ર વિશ્વની અંદર ભારતની એક એવી શાન તમારા થકી બને કે જેનું ગૌરવ સમગ્ર ભારત અને વિશ્વ ઉમિયાધામ પણ લઈ શકે. આવી પ્રાર્થના સાથે અહીંયા ઉપસ્થિત આવેલા બધા જ વડીલો, મિત્રો અને અલગ અલગ સંસ્થામાંથી આવેલા તમામ કાર્યકર ભાઈઓને ફરી એક વખત અભિનંદન આપું છું અને આજના તબક્કે આપણે એમને સાંભળવા છે. આજે સંસ્થાની ચર્ચાઓ નથી કરી પણ એમને સાંભળવા છે. બની શકે કે આજે આ સંસ્થા જે પ્રમાણે મોટી થઈ રહી છે, કામ કરી રહી છે, એની સાથે સાથે આજે સ્પર્શ શાહના વિચારો પણ આવનારા વિશ્વ સમયની અંદર વિશ્વ ઉમિયાધામના સર્જનની અંદર એક નવા સ્વરૂપે, નવી ઉર્જા સાથે, નવા જોમ સાથે અમને બધાને પણ પ્રેરણા આપશે એવા ભાવ સાથે મારી વાત પૂરી કરું છું. આપ બધાનો આભાર માનું છું અને ફરી એકવાર સ્પર્શ આપનું હાર્દિક સ્વાગત કરી આપના માતા પિતાને ધન્યતા સાથે હું એમને અભિનંદન આપું છું કે આવો દીકરો એમને મળ્યો છે કે જેણે સમગ્ર વિશ્વની અંદર મા બાપની એક ઇમેજને એમને ઉજાગર કરી છે. જોરદાર તાળીઓથી ફરી એક વખત આપણે સ્પર્શને આમંત્રણ. થેન્ક યુ. ખૂબ ખૂબ ધન્યવાદ
સાહેબે આપણને આવકાર આપી સંસ્થામાં અને સંસ્થાની પરિચય આપ્યો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યાર પછી મહેમાનોનું સ્વાગત કરવું જ રહ્યું. તુલસી કહત પુકાર કે સુનો શબ્દ કે કાન હેમદાન ગજદાન બડો દાન તે સન્માન મહેમાનોને વધામણા દિલથી અમે આપીએ સ્વાગત કરીએ સન્માન કરીએ સૌ સાથે મળીને આ અવસરને દીપાવીએ એવા ઇન્ટરનેશનલ મોટિવેશન સ્પીકર શ્રી સ્પર્શ શાહને આપણે જોરદાર તાળીઓના નાદ સાથે આપણે વધાવી લઈએ. એ હંમેશા આપણને કહે છે જિંદગી એ બીજું કઈ નથી 52 પત્તાની ગેમ છે. કહો નહીં કે નબળા પાના આવ્યા અમારે હાથ શીખીલો રમવાની કળા તો જીત તુમારે સાથ છે એવું વ્યક્તિત્વ આપણી વચ્ચે જ્યારે ઉપસ્થિત થયું છે ત્યારે હું ડોક્ટર ભગીરથભાઈ કે પટેલ ચેરમેન ઇનોવેટિવ કમિટી અને ડોક્ટર બ્રિજેશભાઈ પટેલ ડેન્ટલ સર્જન અને સંસ્થાના પ્રમુખ આરપી પટેલ સાહેબને વિનંતી કરીશ કે એમનું સાલ મોમેન્ટો અને ખેસથી સ્વાગત કરશો. કાંતિભાઈ રામ, પ્રભુદાસભાઈ, રસિકભાઈ, પ્રકાશભાઈ, સમગ્ર ટીમ વિશ્વ ઉમિયાધામની આવો અને જોરદાર તાળીઓના નાદ સાથે આપણે સાલ મોમેન્ટો અને ખેસથી સ્વાગત કરીશું. આગળથી આપો ખૂબ ખૂબ ધન્યવાદ. જોરદાર તાળીઓના નાદ સાથે પુનઃ એકવાર શ્રી સ્પર્શ શાહ ઇન્ટરનેશનલ મોટિવેશનલ સ્પીકર. જ્યારે જન્મતા વેત જ એમને 18 ફ્રેક્ચર હતા તેમ છતાં જિંદગીમાં હિંમત હાર્યા નથી. લહેરો કે ડરકર નૌકા પાર નહીં હોતી, કોશિશ કરને વાલો કી હાર નહીં હોતી એવું વ્યક્તિત્વ આપણી વચ્ચે ઉપસ્થિત છે. સૌને પ્રેરણા આપનારું વ્યક્તિત્વ છે. ત્યારે આપણને પણ એક હામ પેદા થાય કે જો જેને ભગવાને અન્યાય ભલે કર્યો હોય પણ એ સમાજને આજે ન્યાય કરવા માટે નીકળ્યા છે એવા સ્પર્શ શાહને ફરી એકવાર જોરદાર તાળીઓના નાદ સાથે વધાવી લે. ત્યાર પછી આપણી વચ્ચે સ્પર્શ શાહ આપણને તો પ્રેરણા આપવાના જ છે પણ બે એવા મહાન મહારથીઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે શ્રી સમીરભાઈ કક્કડ આવો વચ્ચે અને બંકિમચંદ્ર પાઠક આ બે દિવ્યાંગો આપણને પણ પ્રેરણા આપી જાય છે કે હમ કિસી સે કમ નહીં હૈ. સમીરભાઈ કક્કડનો હું પરિચય આપું તો એ 80% વિકલાંગ છે. એ અમદાવાદથી લંડન સુધી કાર જાતે ચલાવીને 17,000 કિલોમીટર વિશ્વ રેકોર્ડ સર્જ્યો છે. દિવ્યાંગના હક અને અધિકાર માટે હંમેશા કાર્યરત છે. દિવ્યાંગ જાતે ચલાવી શકે તેવા વ્હીકલ પણ બનાવે છે. જોરદાર તાળીઓના નાદ સાથે આપણે કંઈ નથી કરી શકતા પણ આ દિવ્યાંગો જો આપણને એક ચેતનાનું કેન્દ્ર બિંદુ બનવા માટે જઈ રહ્યા છે. કોરોનાની વેક્સિન ડ્રાઈવ કેમ્પ ચલાવીને રેકોર્ડ સર્જ્યો છે એમને સમીરભાઈ કક્કડે અને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત થયેલું વ્યક્તિત્વ છે. આ કંઈ નાનસુની વાત નહીં. આ વિશ્વ ઉમિયાધામના આંગણે એમનું સ્વાગત કરતા ધન્યતાની લાગણી અનુભવીએ છે. એવા જ બંકિમચંદ્ર પાઠક કે સંગીતની દુનિયાના બેતાબ બાદશાહ છે એમને પણ આપણે જોરદાર તાલીઓના નાદ સાથે વધાવી લેવા છે. તો સમીરભાઈ કક્કડ અને બંકિમભાઈ પાઠકનું સાલ મોમેન્ટનો ખેસ થી દીપકભાઈ પટેલ સંસ્થાના ઉપપ્રમુખ રૂપેશભાઈ પટેલ આવ્યા હોય મહામંત્રી
ઉપપ્રમુખ ગોલ્ડ સાહેબ અને કાંતિભાઈ રામને વિનંતી કરીશ અને સંસ્થાના પ્રમુખ આરપી પટેલ સાહેબને પણ વિનંતી કરીશ. આવો આ બંને મહાનુભાવોને આપણે સ્વાગત અને સન્માન કરીશું. બંકિમભાઈ પાઠકને સાંભળવા એ જિંદગીનો એક લહાવો છે. તન ડોલે મન ડોલે એવી દુનિયાના બેતાબ બાદશાહ આપણી વચ્ચે ઉપસ્થિત છે અને હમણાં જ વિશ્વ ઉમિયાધામમાં નવરાત્રીનો ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ થવાનો છે. એમના વોઇસને આપણે સાંભળવાનો છે. તો જોરદાર તાળીઓના નાદ સાથે આપણે પહેલા વધાવી લઈએ એમને. પ્રભુદાસભાઈ, રસિકભાઈ, અનિલભાઈ આવો. અઢિયા સાહેબ આપણી વચ્ચે એવું વ્યક્તિત્વ છે જેની પ્રેરણાનું ઝરણું 10 લાખ કોપી બજારમાં વેચાય છે એવા જોરદાર વ્યક્તિત્વને આપણે પણ વધાવી લઈએ. કેનેડા, યુએસએ, ઓસ્ટ્રેલિયા તમામ દેશોમાં આજે આ ઓનલાઈન કાર્યક્રમ ચાલી રહ્યો છે. અહીંયા કેનેડાથી મિત્રો પણ વધાર્યા છે, એમને પણ આપણે જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. ખૂબ સરસ, ખૂબ સરસ. બંકિમભાઈ તરસશે એટલે જ જિંદગી સરસ છે, બાકી આંગળીના વેઢે ગણાય એટલા જ વરસશે એવી જિંદગીમાં આપણે કંઈક કરી જવાનું છે. સ્પર્શ શાહ હંમેશા કહે છે, ન કદ બડા ન પદ બડા, જો મુસીબત મે સાથ ખડા વો સબસે બડા. ત્યાર પછી કાર્યક્રમને આગળ વધાવતા ડોક્ટર જીતેન્દ્રભાઈ સ્વાગત લઈ લે. પછી ત્યાર પછી આપણી વચ્ચે નિમિષાબેન સુથાર, મિનિસ્ટ્રી ઓફ સ્ટેટ હેલ્થ ફેમિલી વેલફેર અને આદિજાતિ વિકાસ માટે જે કામ કરી રહ્યા છે એના ઓએસડી ડોક્ટર કૃષ્ણસિંહ વાગડિયા, આવો પધારો અને સન્માનનો સ્વીકાર કરો. ત્યાર પછી સ્માર્ટ વિલેજ મુવમેન્ટ સાથે પહેલ કરી આવનાર સમયના ડિપાર્ટમેન્ટ સાથે એમઓયુ સાઇન થશે અને ડોક્ટર અનિલભાઈ છોટાઉદેપુરના ગામડામાં વિકાસ માટે સાથી મળીને કામગીરી કરશે એવા ચૈતન્યભાઈ નિમાવત પણ પર્સનલ સેક્રેટરી પણ ઉપસ્થિત. આવો પધારો અને સન્માનનો સ્વીકાર કરો. તો આરપી પટેલ સાહેબને વિનંતી કરીશ કે આ બંને મિત્રોનું સ્વાગત કરી કાર્યક્રમની શોભા વધારશે. યુથના પ્રમુખ વસંતભાઈ ધોળોને પણ વિનંતી કરીશ, આવો અને સન્માનના સહભાગી બનો. તાળીઓ ઇન્કમ ટેક્સ નથી લાગતો, આપણી એક તાળી બીજાના માટે ઘણી બધી પ્રેરણા બની રહે છે એ ભાવના ક્યારેય ન ભૂલવી જોઈએ. ખૂબ સરસ કે આવું સરસ મજાનું કામ કરતા હોય. તો પુનઃ એકવાર જોરદાર તાળીઓના નાદ સાથે આપણે નિમિષાબેનની ટીમને ખૂબ સારી રીતે વધાવી લઈએ. આવી જાઓ સરસ રીતે એક ફોટોગ્રાફ થઈ જાય. એક કુડલી માઇક બંકિમભાઈને આપજો
એમનું એક આપણે સુર સામગ્રી જે લઈને આવ્યા છે એમના કંઠથી આપણે એક સરસ મજાનું સંગીતની દુનિયામાં આપણે ખોવાઈ જવી એવું ગીત સાંભળવું છે. બંકિમભાઈ પાઠક. ગુજરાત સમાચારના અમનભાઈ શાહ સાહેબ પણ આવ્યા છે. આવો સાહેબ, આરપી પટેલ સાહેબને વિનંતી કરીશ કે અમનભાઈ શાહ સાહેબનું સ્વાગત કરશો. ગુજરાત સમાચાર ડિરેક્ટર અમનભાઈ શાહ સાહેબ, આવો સાહેબ. અમનભાઈ શાહ સાહેબ, ખેસ્તી સંસ્થામાં સ્વાગત કરીએ છીએ. જોરદાર તાળીઓના નાદ સાથે ગુજરાત સમાચારના અમનભાઈ શાહ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. જોરદાર તાળીઓના નાદ સાથે સ્વાગત સન્માન. બંકિમભાઈને વિનંતી કરીશ કે આપને જે ગમે તે સરસ મજાનું સંગીતની દુનિયામાં લોકોને મન બહેકાવી આપો. જી નમસ્કાર. સૌપ્રથમ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનને નમન કરું છું એક ઉમદા કાર્ય માટે. શ્રી સ્પર્શનું હું ખૂબ સ્વાગત કરું છું, તેમનો હું ફેન પણ છું. ખૂબ સરસ ભારત માતાનું ગીત બાદ હું એની જ રાહે આપને એક સરસ ગીત સંભળાવું છું. રિધમ સાથે આપની તાલીઓનો સાથ રહેશે તો રિધમ મને મળશે. જહાં ડાલ ડાલ પર સોને કી ચિડિયા કરતી હૈ બસેરા, વો ભારત દેશ હૈ મેરા, વો ભારત દેશ હૈ મેરા. જહાં સત્ય અહિંસા ઔર ધર્મ કા પગ પગ લગતા ડેરા, વો ભારત દેશ હૈ મેરા, વો ભારત દેશ હૈ મેરા. ये धरती वो जहाँ ऋषि मुनि जपते प्रभु नाम की माला, हरिओम 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 हरिओम. जहाँ हर बालक एक मोहन है और राधा एक एक बाला, और राधा एक एक बाला. जहाँ सूरज सबसे पहले आकर डाले अपना डेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. भारत माता की, ભારત માતા કી વંદે વંદે. આભાર, ખૂબ ખૂબ આભાર. ખૂબ સરસ. આ તો સેમ્પલ હતો, માલ તો હજુ ગોડાઉનમાં છે એ આપણને નવરાત્રીમાં જોવા મળશે. ખૂબ સરસ. જેની આપણે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે, જેના માટે કાર્યક્રમ સમર્પિત છે એ સેશન આપણું ચાલુ થવા જઈ રહ્યું છે. તો ડૉક્ટર જીતેન્દ્રભાઈ અઢિયા સાહેબને વિનંતી કરીશ કે સ્માર્ટ વિલેજ મૂવમેન્ટ અને વિશ્વ ઉમિયાધામનો સેતુ બનીને નોલેજ ડોનર તરીકે જેમની આગવી છાપ અહીંયા ધરાવી રહ્યા છે અને પ્રેરણાનું ઝરણું જેને 10 લાખ કોપી આજે દુનિયાના દેશોમાં ફરી રહી છે, એવા જોરદાર ડોક્ટર જીતેન્દ્ર અઢિયા સાહેબને વિનંતી કરીશ કે આપણે પ્રસંગોચિત આપણને મોટિવેશનલ સ્પીકર ના એક ભાગ તરીકે આપણને 10 મિનિટ આપણને એમના વિચારોથી બાંધી લેશે. ડોક્ટર જીતેન્દ્રભાઈ અઢિયા સાહેબ. થેન્ક યુ અશોકભાઈ. આ બંને સંસ્થા વિશ્વ ઉમિયાધામ અને સ્માર્ટ વિલેજ મૂવમેન્ટ એ મારી સંસ્થા છે. આ બંને સંસ્થાઓ સાથે હું દિલથી જોડાયેલો છું. સૌથી પહેલાં હું સ્માર્ટ વિલેજ મૂવમેન્ટમાં જોડાયો તો આજથી 3 વર્ષ પહેલાં, અને છેલ્લા 6 મહિનાથી હું આ વિશ્વ ઉમિયાધામ સાથે જોડાયેલો છું.
અને બંનેના બ્રિજનું કામ કરી રહ્યો છું બે જોડે, કારણ કે બંને સમાજ સેવાનું કામ કરે છે, સરસ કામ કરે છે. અને આ ગુજરાતીઓ દ્વારા શરૂ થયેલી, ગુજરાતો દ્વારા ચાલતી આ સંસ્થા છે, એટલા માટે થઈને સ્માર્ટ વિલેજ મુવમેન્ટની વાત કરીએ તો આપણે બધા જાણીએ છીએ કે અત્યારે ગામડાઓમાં લોકોની કેવી હાલત છે, ખાસ કરીને ત્યાંના ખેડૂતોની કેવી હાલત છે. સરકાર એને સારું કરવા માટે પ્રયત્ન કરી રહી છે, પણ સરકારના પણ પોતાના લિમિટેશન છે, કારણ કે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડી શકે, રસ્તા, પાણી, સેનિટેશન, આ બધું. પણ જો ગામડાઓને ખરેખર પરમેનન્ટલી બેઠા કરવા હોય તો આપણે એને સ્માર્ટ વિલેજ બનાવવા પડે. અને સ્માર્ટ વિલેજ એટલે શું કે લોકો દ્વારા એક એવી ક્રાંતિ થાય કે જ્યાં ટેકનોલોજી હોય, જ્યાં સહકાર હોય, અને એ સહકાર અને ટેકનોલોજી દ્વારા એનો વિકાસ થઈ શકે. તમે જોશો કે હિન્દુસ્તાનનો જે વિકાસ થઈ રહ્યો છે એનું મુખ્ય કારણ આપણી ટેકનોલોજી છે, ખાસ કરીને આ મોબાઈલ ટેકનોલોજી, ઇન્ટરનેટ ટેકનોલોજી અને ઘણી બધી. તો જે મોદી સાહેબ વિકાસની વાત કરે છે બેઝિકલી ટેકનોલોજી બેઝ છે. તો અમે પણ એવું વિચાર્યું કે જો ગામડાઓમાં બધી ટેકનોલોજી લાવી દઈએ તો ગામડાઓ ખરેખર સ્માર્ટ થઈ શકે અને એના પગભર થઈ શકે અને દુનિયા સાથે જોડાઈ શકે, અને તો જ આપણે વિશ્વમાં નંબર વન બની શકીએ. એટલા માટે હું આ સ્માર્ટ વિલેજ મુવમેન્ટ સાથે જોડાયેલો છું. તો આ સ્માર્ટ વિલેજ મુવમેન્ટમાં અમે શું કરીએ છીએ, સ્માર્ટ વિલેજ મુવમેન્ટનો જે કન્સેપ્ટ છે એ અમેરિકાની ટોપ યુનિવર્સિટીમાંથી આવેલો છે, જેનું નામ છે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા બર્કલી, જેણે સૌથી વધુ નોબેલ પ્રાઇઝ વિનર આપેલા છે. એ યુનિવર્સિટીનો આ કન્સેપ્ટ અમે ઇન્ડિયામાં ગામડા સુધી પહોંચાડીએ છીએ. અને આમાં ચાર પાંચ પાર્ટીઓને સાથે જોડાઈને કામ કરવાનું હોય છે. એક તો યુનિવર્સિટી ઓફ બર્કલી, જે વિશ્વની ટોપ યુનિવર્સિટી છે, એ અમને ગાઈડ કરે છે. એના ગાઈડન્સ નીચે અમે સ્માર્ટ વિલેજ મુવમેન્ટની જે અમારી ટીમ છે એ ટીમ ગવર્મેન્ટ સાથે કોઓર્ડિનેટ કરે છે, અને દુનિયાની ટોપ ટેકનોલોજી કંપનીઝ છે, મોટી મોટી વર્લ્ડની 50 ટોપ કંપનીઝ, એની સાથે અમે કોઓર્ડિનેશન કરી એને ગામડા સુધી લઈ જઈએ છીએ. ગામડામાં એફોર્ડેબલ પ્રાઇસથી અમે એને ટેકનોલોજી પૂરી પાડીએ છીએ, એમને ટ્રેનિંગ પૂરી પાડીએ છીએ, જેથી સેલ્ફ સફિશિયન્ટ બને, ગામડાઓ બેઠા થાય, દુનિયા સાથે જોડાઈ શકે. અત્યારે ખેડૂત ખેતી કરીને અન્નનું ઉત્પાદન કરે છે, પણ એમાં વચ્ચે જે લોકો છે એ બધું એમાંથી વધારે મલાઈ ખાઈ લે છે. પણ જો આ લોકો સીધા ઇન્ટરનેટ પર બધું પોતાનું વેચતો થઈ જાય, એની પાસે ઇન્ટરનેટ ફેસિલિટી હોય, ડિજિટલ ફેસિલિટી હોય, અને એને ખબર પડે કે મારો માલ આવી રીતે વેચવાનો છે, તો વચ્ચેના ઘણા લોકોનો જે પ્રોફિટ હોય છે એ ખેડૂતને મળે અને આખી દુનિયામાં એની પ્રોડક્ટ વેચી શકે કોમ્પિટિટિવ પ્રાઇસથી. આ બધા કન્સેપ્ટ છે. સોલર ટેકનોલોજી, ઇલેક્ટ્રિક વ્હીકલ ટેકનોલોજી, કેટલી બધી ટેકનોલોજી ગામડા સુધી પહોંચાડવા માટે પ્રયત્ન છે. પણ આમાં સૌથી વધુ જરૂરી છે આપણે સરકારનો. આપણે નિમિષાબેન છે એ બહુ સરસ અમને હેલ્પ કર્યા છે, એમ અજા એમ અને આવી શકાય એમ નહોતું, તો એમની ટીમને મોકલેલ છે. કારણ કે આમાં સરકારના સહકાર વગર આ પોસિબલ જ નથી. કારણ કે જો સરકાર અમને સહકાર આપે, ગામડા સુધી પહોંચાડે, ત્યાંના હોદ્દેદારોને કહે કે આ સ્માર્ટ વિલેજ મુવમેન્ટની ટીમ સાથે સહકાર કરો, અને જો અમને સહકાર મળે તો જ આ કામ ઇમ્પ્લિમેન્ટ થઈ શકે. અને અમે ખુશી છે કે આ ટીમ અમારી સાથે છે અને સાથે રહેશે, જેથી સાથે મળીને સબકા સાથ સબકા વિકાસની વાત છે, તો સબકા સાથમાં યુનિવર્સિટી ઓફ બર્કલી જે અમને ગાઈડન્સ આપે છે, અમારી અહીંની ટીમ મહેશભાઈ અને અનિલભાઈ જે અમારા અમેરિકામાં બેઠા છે. હું અનિલભાઈથી બહુ પ્રભાવિત થયો, કારણ કે તમને ખબર છે અમેરિકામાં એક સામાન્ય ડૉક્ટર રાજાની જેમ રહે છે, જ્યારે અનિલભાઈ શાહ લોસ એન્જલસ દુનિયાના બેસ્ટ સિટીમાં 40 વર્ષથી કાર્ડિયોલોજીસ્ટ તરીકે કામ કરે છે, અને છતાં પણ એને હિન્દુસ્તાનના ગામડાઓની ચિંતા છે, ગામડાઓને બેઠા કરવા છે. મારા કરતાં પણ મોટી ઉંમર છે, હું 72નો છું, 76ના છે, અને છતાં પણ અહીંના ગામડાઓમાં આવીને ફરે છે. એનો મહેલ જેવું ઘર છોડીને, હું જૂન મહિનામાં એમના ઘરે ગયો તો રાજાના મહેલ જેવા ઘરમાં રહીએ છે, મોટી મોટી પ્રોપર્ટી છે, કરોડોની ઇન્કમ છે, પણ છતાં પણ એને ઇન્ડિયાના ગામડાઓ માટે ચિંતા છે. એમનું ડેડિકેશન જોઈને મને ઈચ્છા થઈ કે મારે પણ આમાં સમય આપવો જોઈએ, એટલા માટે હું એમાં સમય આપું છું. અને હું તમને બધાને રિક્વેસ્ટ કરું છું કે તમે અમારી સાથે કોઈને કોઈ રીતે જોડાઓ. જરૂરી નથી કે પૈસા આપો, તમે કોઈને કોઈ રીતે જો અમારી સાથે જોડાશો, જેવી રીતે હું જોડાયો છું, ડૉક્ટર અનિલભાઈ શાહ જોડાયા છે, તો આપણે બધા સાથે મળીને દેશનો વિકાસ કરી શકીશું, ગામડાનો વિકાસ કરીશું. અને જો ગામડાનો વિકાસ થશે તો જ આપણો બધાનો દેશનો વિકાસ થશે, અને સબકા સાથ સબકા વિકાસ જેવું જે ફોર્મ્યુલા છે કામ કરશે. આ પ્રોગ્રામ પત્યા પછી તમને એક નંબર આપવામાં આવશે, જે નંબર પર તમે અમને વોટ્સઅપ કરીને કહી શકશો કે તમે કઈ રીતે જોડાવ છો, તમે સમય આપી શકો. હું બધા સમય આપું છું, મારું જ્ઞાન આપું છું, મારું રિલેશનશિપનો ઉપયોગ કરું છું, જેવી રીતે ઉમિયાધામને જોડવામાં અમે બ્રિજનું કામ કર્યું, આવી રીતે તમે કોઈના કોઈ કામ કરો. જો સરકારી સંસ્થા સાથે જોડાયેલા હોય તો ત્યાંથી સહકાર મેળવી દો,
તો આવી બધી આ સંસ્થા કામ કરે છે અને મને ખુશી છે કે આજે બે મોટી સંસ્થા જે દેશના વિકાસનું, દેશના ભવિષ્યની ચિંતા કરે છે, સાથે જોડાઈને કાર્યક્રમ કરી રહી છે, એમાં સ્પર્શે અમને બહુ સહકાર આપેલો છે. તો અનિલભાઈ શાહનો જરા વિડીયો ચાલુ કરી દો, એમનો મેસેજ છે. એમને આજે આવી નથી શક્યા, લોસ એન્જલસ છે, પણ મેં એમનો વિડીયો મેસેજ મંગાવી લીધો છે. 3 મિનિટનો મેસેજ છે, એ સાંભળી લેશો અને પછી છેલ્લે પ્લીઝ મીટ અસ. મહેશભાઈ જરા ઊભા થાવ, તો મહેશભાઈ અમારા મેઇન કી પર્સન છે. મહેશભાઈને તમે મળજો, કઈ રીતે તમે સહકાર આપી શકો, આપણે વાત કરીશું. આપણે બધા કંઈક ને કંઈક દુનિયાને આપવું છે, ખાલી ભેગું કરવાથી કોઈ ફાયદો નથી. તો બધાને મારી વિનંતી છે કે તમે અમારી બંને સંસ્થા સાથે જોડાઓ. બંને સંસ્થા મારી ઇક્વલ છે, એવું નથી કે સ્માર્ટ વિલેજ મુવમેન્ટ પહેલી છે એટલે એને વધારે ભાર આપો. બંને સંસ્થા સરસ કામ કરીએ છે. અમારા જે ચેરમેન છે, જે અમેરિકાના કાર્ડિયોલોજીસ્ટ 40 વર્ષથી લોસ એન્જલસમાં છે, એમનો આપણે મેસેજ સાંભળીએ અને પછી પૂરું કરીએ. સ્ટાર્ટ. નમસ્તે પૂજ્ય વડીલો, ભાઈઓ અને બહેનો, મારું નામ છે ડૉક્ટર અનિલ શાહ. હું કાર્ડિયોલોજીસ્ટ છું લોસ એન્જલસમાં અને છેલ્લા 40 વર્ષથી ત્યાં રહું છું. એન્ડ આઈ એમ નાવ ધી ચેરમેન ઓફ સ્માર્ટ વિલેજ મુવમેન્ટ. સ્માર્ટ વિલેજ મુવમેન્ટ એ નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે અને અમારો પ્રિન્સિપલ છે કે અમારે વિલેજીસને ડેવલપ કરવાના હોય તો અમારે બિઝનેસ લાવવા જોઈએ ગ્રાઉન્ડ ઉપર. અને બિઝનેસ આવી કહી દઈ શકે કે જે લોકો પાસે બિઝનેસ હોય એ લોકોને એસ્ટાબ્લિશ કરે. અને પહેલાંમાં પહેલાં તો આપણે હ્યુમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવાની જરૂર છે, જેથી અમે હેલ્થ કેરમાં છે, એજ્યુકેશનમાં છે, ગુડ લિવિંગમાં છે અને એગ્રીકલ્ચરમાં છે. એના માટે મેં 30-35 કંપનીઓ મેઘાલયમાં મૂકી છે. એ જ પ્રમાણે અમે ગુજરાતમાં પણ છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટમાં 30 ગામો લીધા છે. એ 30-30 ગામોમાં અમે બિઝનેસ લાવવાના છીએ અને એના માટે બધી વસ્તુઓ ચાલુ થઈ ગઈ છે. અત્યારે તમે આજે ફંક્શન કર્યું એના માટે હું ઘણો આભારી છું વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનને. થેન્ક યુ ફોર ધ સપોર્ટ, થેન્ક યુ ફોર ઓલ ધી કાઇન્ડ હાર્ટેડનેસ, ધ કોન્ફરન્સ રૂમ એન્ડ ધ ફૂડ, એન્ડ રિયલી એપ્રિશિએટ ઇટ વેરી મચ. આ બધું બનવાનું કારણ છે ડૉક્ટર જીતેન્દ્રભાઈ અઢિયા, જે મારા ફ્રેન્ડ છે, મેન્ટર છે, બેનિફેક્ટર છે અને અમારા બોર્ડના મેમ્બર છે. એમણે અમને ઘણો સપોર્ટ આપ્યો છે. એમને પણ આ કન્સેપ્ટ બહુ ગમે છે અને અમે સાથે કામ કરીએ છીએ કે જેથી ગુજરાતના ગામોમાં ઘણી આગળ ડેવલપમેન્ટ થઈ શકે. અમારા ત્યાં મેમ્બર્સ ઓલરેડી છે, ડૉક્ટર મહેશભાઈ દોશી અને મરઝાના વોરા કરીને, અને બીજા ઘણા ઓફિસરોને અમે હમણાં નિમીએ છીએ. સ્પર્શ શાહ, તમારી પાસે જે મોટિવેશનલ સ્પીચ આપી, મને ખાતરી છે કે તમને એ સ્પર્શની જે સ્પીચ હતી એ બહુ જ ગમશે. અને તમે માની શકો છો કે ઇન્સ્પાઇટ ઓફ ઓલ ધ ફિઝિકલ એડવર્સરીઝ, એ ભાઈએ પોતાની ઓપોર્ચ્યુનિટી લઈ અને આટલું અચીવમેન્ટ કર્યું છે, એ રિયલી આશ્ચર્યવાદ છે. થેન્ક યુ વેરી મચ સ્પર્શભાઈ, એન્ડ થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ઓફ યુ. તમારો સાથ આપો, વોલન્ટિયર કરો, ડોનેશન આપો અમને, અને અમારા વેબસાઇટ પર જાઓ, www.smartvillagemovement.org, અને જુઓ કે જેથી અમારી જે બધી પ્રોજેક્ટ્સ છે એ કઈ રીતે લઈ શકાય અને કઈ રીતે આગળ વધી શકે. અમારી પાસે જો બીજા ગામો હોય તો 50 ગામો જોઈએ આપણને, તો આખું રિજનને આપણે ડેવલપ કરી શકીએ. થેન્ક યુ વેરી મચ જીતેન્દ્રભાઈ, તો બધું સમજાવ્યું છે. સો થેન્ક યુ અનિલભાઈ. અને અમે અત્યારે છોટાઉદેપુરના 30 ગામોમાં કામ કરી રહ્યા છીએ. અમે ગુજરાતમાં એક્સપાન્ડ થઈ રહ્યા છીએ. અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડમાં અમે ઘણું બધું, મેઘાલયમાં અમે ઘણું બધું કામ કર્યું છે. ત્યાં ગવર્મેન્ટ સરસ મજાનું કોઓપરેશન આપી રહ્યું છે. હવે અમે ગુજરાત ગવર્મેન્ટ સાથે કોઓપરેટ કરીને ગામડાઓના વિકાસમાં અમારો ફાળો આપીશું. થેન્ક યુ અશોકભાઈ, થેન્ક યુ, ઓલ ધી બેસ્ટ. ખૂબ સરસ ડોક્ટર જીતેન્દ્રભાઈ અઢિયાને જોરદાર તાળીઓના નાદ સાથે આપણે વધાવી લઈએ. એક વાક્યમાં કહી દઉં કે ઓલ ઇન વન માસ્ટર માઇન્ડ ડોક્ટર જીતેન્દ્રભાઈ અઢિયા. ત્યાર પછી
ડોક્ટર બ્રિજેશભાઈને વિનંતી કરીશ, આવો પધારો. આ અમારી વિશ્વ ઉમિયાધામની થિંક ટેન્ક છે, ડોક્ટર ભગીરથભાઈ અને ડોક્ટર બ્રિજેશભાઈ. એ હંમેશા આ સંસ્થાને વિચારોથી સમૃદ્ધ કરે છે એવા ડોક્ટર બ્રિજેશભાઈને વિનંતી કરી આવો અને પ્રસંગોચિત માર્ગદર્શન આપશો. થેન્ક યુ અશોકભાઈ. સૌને જય ઉમિયા. આજે આપણે સૌ ભેગા થયા છીએ સ્પર્શ શાહને સાંભળવા માટે. નામ લખ્યું છે મોટિવેશનલ સ્પીકર, એલોંગ વિથ ધેટ હી ઇઝ અ મોટિવેશનલ સિંગર ઓલ્સો. મિત્રો, હું વાત કરીશ સ્પર્શની ડિસેબિલિટી અને એના ડિસીઝ વિશે. આપણે જાણીએ છીએ ઇઝ સફરિંગ ફ્રોમ ઓસ્ટિયોજેનેસિસ ઇમ્પરફેક્ટા ડિસીઝ. વોટ ઇઝ ઓસ્ટિયોજેનેસિસ ઇમ્પરફેક્ટા? ઓસ્ટિયોજેનેસિસ ઇમ્પરફેક્ટા, ઇમ્પરફેક્ટા નેમ મીન્સ સમથિંગ ઇઝ ઇમ્પરફેક્ટ. જ્યારે બાળકનો જન્મ થાય, આપણું બોડી બને, ઓસ્ટિયોજિનેસિસ મીન્સ રિલેટેડ ટુ ધ બોન્સ, ઓસ્ટિયોબ્લાસ્ટ જે આપણા સેલ્સ જે બોનને ફોર્મેશન કરતા હોય બોડીની અંદર, એમાં એક ડિફોર્મિટી આવે અને જે ડિફોર્મિટી યુઝ્યુઅલી જીનેટિકલ હોય. જીનેટિકલ કોઈ પણ ડિફોર્મિટી હોય, જેમ આપણે જાણીએ છીએ તેમ આપણા કંટ્રોલમાં નથી હોતી. એટલે આ એક એવો ડિસીઝ છે જે પ્રિવેન્ટેબલ નથી, ક્યોરેબલ પણ નથી, મેનેજેબલ છે. સો ઓસ્ટિયોજિનેસિસ ઇમ્પરફેક્ટા, આપણે ઘણા કદાચ નહીં સાંભળ્યું હોય નામ, પણ ઓસ્ટિયોજેનેસિસના જે ઓસ્ટિયોબ્લાસ્ટ સેલ્સ જીનેટિકલ મ્યુટેશનના હિસાબે ડિસ્ટર્બ થાય અને જે કોલેજિન પ્રોટીન જે છે બોડી, વિચ ઇઝ વેરી એસેન્શિયલ ફોર ધ ફોર્મેશન ઓફ ધ બોન, લિગામેન્ટ્સ, ટેન્ડન્સ, ઇવન ધ ટીથ, એ બધાની અંદર આ ડિફોર્મિટી બાયપાસ થાય. ઘણી બધી ટાઈપના ઓસ્ટિયોજેનેસિસ ઇમ્પરફેક્ટાના પ્રકાર છે, જેની સિવિયરિટી હવે લેટેસ્ટમાં ધેર ઇઝ 19 ટાઈપ ઓફ ઓસ્ટિયોજેનેસિસ ઇમ્પરફેક્ટા, ફ્રોમ ધ સિમ્પલેસ્ટ ટુ ધ કોમ્પ્લેક્સ. આજે સ્પર્શ આપણી સાથે બેઠો છે, અહીંયા આગળ આપણે બધા જ ચેરમાં બેઠા છીએ, વ્હીલચેર ઉપર બેઠો છે. જસ્ટ મોમેન્ટરીલી જસ્ટ થિંક અબાઉટ ઇટ, ધેટ યુ આર વિન ધ વ્હીલચેર હોલ લાઈફ. સો ઇટ્સ નોટ ઓનલી વેરી સિમ્પલ થિંગ દેટ હી ઇઝ હિયર. આઈ મસ્ટ કોંગ્રેચ્યુલેટ ધ પેરેન્ટ્સ ઓફ સ્પર્શ શાહ, હિરેનભાઈ, ખાસ આપને, બીકોઝ ટુ ડીલ વિથ ધ ડિસેબિલિટી, વી આર ટોકિંગ લોટ ઓફ થિંગ્સ અબાઉટ ધ ડિસેબિલિટી, બટ ઇટ ઇઝ અ જર્ની ફ્રોમ ધ વેરી બર્થહુડ. અને કેટલાક ઓસ્ટિયોજેનેસિસ ઇમ્પરફેક્ટા એવા છે જે બિફોર બર્થ પણ નોટિસ થયેલા હોય છે, એટલે બેબી ઇઝ બોર્ન વિથ ધ ફ્રેક્ચર્સ. સો વી ડોન્ટ નો ધી કોમ્પ્લેક્સિટી ઓફ ધીસ પ્રોબ્લેમ. મેઇન ઇન કન્સર્ન ઇઝ ઇટ ઇઝ નોટ ક્યોરેબલ. આપણી પાસે બધા ડિસીઝના ક્યોર છે, ધીસ ઇઝ નોટ ક્યોરેબલ ડિસીઝ. સો ટુ મેનેજ વિથ ધીસ એન્ડ ટુ લીવ વિથ ધીસ ટાઈપ ઓફ ડિફોર્મિટી એન્ડ ફ્રોમ ધેમ વી હેવ ધ હીરો લાઈઝ Sparsh is here. That's why he's more important than any other heroes. That the way every day, it's a definitely the whole day 24/7 challenge he's living with. And that is most important, and that should motivate all of us. So, not talking too much about it, but keeping in mind that this disease is not easy to tackle with, and still he's fighting with that. That's why he's getting whatever the applause we can say Sparsh for you, it's very limited. So again, we are applauding for you the way you have done it and still continue. Umiya Mata, aju vadhare ne vadhare motivation karvani tane taakat aape. And we all are motivated by your act, your singing, your writing and everything. And again, welcome to the Umiya family. Thank you very much. ખૂબ સરસ ડૉક્ટર બ્રિજેશભાઈએ આપણને પ્રસંગોચિત માર્ગદર્શન આપ્યું. હવે માત્ર ને માત્ર આપણી પાસે એક મોટિવેશનલ સ્પીકરને સાંભળવાના છે, એમના માટે કોઈ લિમિટ નથી. તમે મન મૂકીને વર્ષો જાપટું અમને નહીં ફાવે, અમે હેલીના માણસ છીએ, માવઠું અમને નહીં ફાવે એવા સ્પર્શ શાહને વિનંતી કરીશું કે આવો આપને જે હૃદયમાં અંતરની ઉર્મિઓમાં જે સૂજે એ પ્રમાણે પંડની પેટીમાં પારસ મણી છે પડ્યો, વાવરી જાણે તે બળ ભાગ્યો એવા સ્પર્શાને વિનંતી કરીશ કે આપને પ્રસંગોચિત મોટિવેશનલ સ્પીકર તરીકે આપ ઉપસ્થિત છો. તો ફરી એકવાર જોરદાર તાળીઓના નાદ સાથે આપણે વધાવી લઈએ. આજે તો તમારો સાથ અને સહકાર જોઈએ, નાવ સાથે કિનારો જોઈએ,
ચોક્કસ કાર્યક્રમને આગળ વધારીશું, પણ શરત એટલી સ્પર્શા આવે એ પહેલા તાળીઓનો ગડગડાટ જોઈએ. નમસ્તે અમદાવાદ, કેમ છો બધા? થોડું વધારે કેમ છો બધા યાર? મજામાં? ચલો ખૂબ સરસ. અને કબૂતર ભાઈગા ને સરસ. મને થોડું ડર હતું કે ચલો અહીંયા બધા કબૂતર બી આવ્યા છે, આ મંદિરને ગ્રેસ કરે છે એના પ્રેઝન્સમાંથી, રાઈટ? માણસ આવ્યા છે અને પક્ષી બી આવ્યા છે, રાઈટ? એટલે તો કશું અલગ જ વાતાવરણ આવ્યા છે અહીંયા. તો ફર્સ્ટ, અને આઈ હોપ કે, થેન્ક યુ, આઈ હોપ કે તમને બધાને વાંધો નહીં આવશે કે હું મોસ્ટલી આ સ્પીચ અંગ્રેજીમાં જ તૈયાર કર્યું છે, પણ હું જેટલી મારાથી મારો કપેસિટી છે કે કપેકિટી છે તેનાથી હું ડેફિનેટલી ગુજરાતીમાં જે હું કહેવા માગું છું તેને સમજાવવાનો ટ્રાય કરીશ. તો પહેલાં તો બધા સ્માર્ટ વિલેજ મૂવમેન્ટના જે બધા વોલન્ટિયર્સ, ટ્રસ્ટીઝ, બધા ચેરમેનો, બધાને જ મારે આભાર આપવું છે. થેન્ક યુ વેરી મચ. અને વિશ્વ ઉમિયાધામના બધા વોલન્ટિયર્સ, ટ્રસ્ટીઝ, ચેરમેનો, બધા જે લોકો કામ કરી રહ્યા છે તેના બધાને મારે આભાર આપવું છે. તો થેન્ક યુ વેરી વેરી મચ. થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી હિયર. આઈ એમ વેરી વેરી બ્લેસ્ડ. હું બહુ સૌભાગ્ય છું કે આજે હું તમારી બધાની સાથે મને વાત કરવાનું મોકા મળ્યું છે. તો થેન્ક યુ વેરી વેરી મચ. અને એ તો ખાલી જો આપણે બધા, યુનો, નામની વિશે આપણે બધા તાળી પાડીએ, પણ જો નામની પાછળ જે કર્મ કરી રહ્યા છે, રાઈટ, સ્માર્ટ વિલેજ મૂવમેન્ટ અને વિશ્વ ઉમિયાધામ, તે આઈ થિંક દેટ ગિવ્સ ધ પાવર બિહાઇન્ડ ધ નેમ, રાઈટ? એક્શન ઇઝ વોટ ગિવ્સ પાવર બિહાઇન્ડ ધ નેમ. તો આઈ એમ વેરી વેરી હેપી અબાઉટ દેટ કે જેવી રીતે બધા કીધા છે, રાઈટ, આ બધા સ્ટીમ્ડ મેમ્બરો કીધા છે કે ધીસ ઇઝ અ પ્લેસ વર પાવરફુલ પીપલ કમ ટુગેધર ટુ મેક સોસાયટી મોર પાવરફુલ, રાઈટ? દેટ ઇઝ વાય ધીસ ઇઝ સચ અ સ્પેશિયલ પ્લેસ ટુ બી ઇન. And I'm very, very glad that this room right here is full of people with the same culture and with the same purpose. આપણે સંસ્કારો, કલ્ચર, ધર્મની વિશે બહુ વાત કરીએ છે, પણ એના મતલબ શું, રાઈટ? એસ્પેશિયલી આપણા બધા જુવાન લોકોની માટે આપણે શોધી રહ્યા છે આના મતલબ શું છે. આપણે મોડર્ન સોસાયટીમાં જીવી રહ્યા છે, રાઈટ? તો આપણા માટે સંસ્કારનો ફાયદો શું અને સંસ્કૃતિથી આપણે જીવવાનું કેવી રીતે, હાઉ ડુ વી લીવ વિથ વેલ્યુઝ, ધ વેલ્યુઝ ધેટ આર કલ્ચર હેઝ ગિવન અસ. આઈ થિંક કે ધ વર્લ્ડ હેઝ અ લોટ ટુ લર્ન ફ્રોમ અસ દેસીઝ. Because one thing I've noticed from us, we never forget our roots. આપણે મૂળને કોઈ દિવસ ભૂલતા નથી, આપણે ઇગ્નોર કરતા નથી. તો હું યુએસએમાં, I'm born and brought up in the USA. યુએસએમાં ઘણા બધા લોકો કહે છે કે અમેરિકા ઇઝ અ મેલ્ટિંગ પોટ, એટલે અલગ અલગ કલ્ચરોના મિશ્રણ છે અમેરિકામાં. પણ હવે અમેરિકા એકલો મેલ્ટિંગ પોટ નથી, ભારત બી એક મેલ્ટિંગ પોટ છે. ઇનફેક્ટ ભારત ઇઝ પ્રોબેબલી ધ વર્લ્ડ્સ ફર્સ્ટ મેલ્ટિંગ પોટ. અને હું તમને કોન્ક્રીટલી બતાવું
કે કેવી રીતે ભારત દુનિયાનો પહેલો મેલ્ટિંગ પોટ કેવી રીતે બન્યો. સી ફોર થાઉઝન્ડ્સ ઓફ યર્સ ઇન્ડિયા હેઝ બીન બ્લેસ્ડ બાય પીપલ ફ્રોમ ઓલ ઓવર ધ વર્લ્ડ હુ હેવ બ્રોટ ધેર આર્ટ્સ, ધેર ટ્રેડિશન્સ, ધેર કસ્ટમ્સ, ધેર ક્લોધિંગ, ધેર મ્યુઝિક, their religions, their faith traditions, everything, philosophies. We've been blessed by people from every corner of the world. And this melting pot has made us the forerunners of world progress. I'll show you how. Before the world started to understand how important physical exercise was, we were already thinking about integrating mind, body, and spirit. Before the world could see living cells through a microscope, before the world was able to understand what nothing is, the concept of nothing, we proposed the concept of the atom, and we invented zero. Ajay Mitro, આપણે ફક્ત ડોક્ટર્સ, એન્જિનિયર્સ, લોયર્સ અને બિઝનેસ પીપલ નથી, છે ઘણા બધા, પણ આપણે સ્પેલિંગ બી અને મેમરીના ચેમ્પિયન્સ પણ છે. અમે ઓથર્સ, એથ્લીટ્સ, આર્ટિસ્ટ્સ, કઈ બધા કલાકારો, મ્યુઝિશિયન્સ મારા જેવા બી છે, બંકિમ પાઠકજી જેવા બી છે, અને સૌથી ગર્વ ઉજાગરણનું વાત છે, આપણે આખા દુનિયાને લીડ કરીએ છે, રાઈટ? વેધર ઇટ ઇઝ પીએમ મોદીજી ઇન ઇન્ડિયા ઓર વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ ઇન ધ યુએસ, વી આર લીડિંગ ધ વર્લ્ડ ટુડે. ઇવન લુક એટ ઓલ ધ કંપનીઝ ઇન ધ વર્લ્ડ, ઓલ ધ ટેક જાયન્ટ્સ, રાઈટ? સુંદર પીછાઈનું નામ આપણે કહીએ કે રાઈટ, સામ પર ટોડાનું નામ કહીએ કે કઈ બધા લોકો છે, રાઈટ? વી આર લીડિંગ ઇન એવરી સિંગલ પાર્ટ ઓફ ધ વર્લ્ડ ટુડે. દેટ ઇઝ વાય આઈ એમ પ્રાઉડ ટુ બી એન ઇન્ડિયન. ધીસ ઇઝ વાય આઈ એમ પ્રાઉડ ટુ બી એન ઇન્ડિયન, બીકોઝ વી આર પાર્ટ ઓફ અ હ્યુજ લેગસી. ઇન્ડિયા ડીડ નોટ જસ્ટ ગીવ મી ધ પનીર એન્ડ પાઉભાજી એન્ડ ખમણ એન્ડ ધોકડા એન્ડ લોચા એન્ડ ફાફરા that I hold very dear to my stomach. But India also gave me the values, the Sanskriti that I hold dear to my heart, my Hruday. So I am always very, very grateful to my parents. Papa yaha chhe, mara mamma yaha chhe, mami yaha chhe, and maro nano bhai Anuj bhi chhe yaha. Yaha chhe Anuj. I'm very, very grateful to my family. Now, of course, papa, mama, mami, Anuj, badda ahiya chhe, pan Surat ma bhi, ane ahiya akha Gujarat ma bhi, mara badda j parivaro ahiya chhe, mane madva madiyu chhe. To my whole family has shown me that apna bharitono ja je sanskar chhe, tena lidhe, મારા જીવનમાં આઈ હેવ ધીસ પોઝિટિવ આઉટલુક ઓન લાઈફ. અને ઇટ ઇઝ ધીસ પોઝિટિવ આઉટલુક ઓન લાઈફ, ઇટ કમ્પેલ્સ મી ટુ થેન્ક ગોડ. હું ભગવાનને આભાર આપું છું ધેટ આઈ વોઝ બોર્ન ધીસ વે. આઈ થેન્ક ગોડ કે હું આવી રીતે દિવ્યાંગ સ્વરૂપથી જન્મ લીધું છે. ઓલવેઝ થેન્ક કરું છું ભગવાનને, because આ દિવ્યાંગ સ્વરૂપથી મને ખબર પડી ગયું છે કે શક્તિનો ખરેખર મતલબ શું છે. એ મને ખબર પડવા મળ્યું છે તો હું કહી શકું છું, 19 વર્ષ, 140 હાડકા ભાગવાનો પછી, 8 રોડ્સ અને 22 સ્ક્રૂઝ મારા શરીરની અંદર, તેના પછી ભી હું કહી શકું છું આજે, માય પર્પસ ઇઝ બિગર ધેન માય પેઇન, માય એમ્બિશન ઇઝ સ્ટ્રોંગર ધેન માય એડવર્સિટી. હું કહી શકું છું, બીકોઝ
India's values gave me this outlook on life. So, abe maro ambition su che? Maro ambition che ke loko na hruday ne sparsh karu che mare. Te maro ambition che. Maro purpose su che? What did I come here to do? Maro purpose che seva karvanu. Sangeet thi, shabd thi, buddhi thi, samay thi, thoda dhan thi bhi. Badde j rite, jevi rite marathi samaj ne seva kari shakai, tevi rite mara karu che seva. Te maru purpose che. To give back, je samaj e mana aipu che. Ane kadaj loko ne evu lagtu nahi hase, pan khare karu, vadhare. I am very, very privileged to have the life that I am living. I am a very privileged person. To je samaj mane privilege aipu che, te akha samaj ne madvu joye, tevi rite mare seva karvu che, te maru purpose che. Karan ke, see, aa digital day and age ma, I think apne prerna, genuine prerna ni khas jarur che. Su lago che tamne badane? લાગે છે ને હું કહું તો મારા ખાલી હૃદયનો વાત કે મને એવું લાગે છે કે આ જમાનામાં ટેકનોલોજીને લીધે આપણે ખાસ ટેકનોલોજીકલી ઇવોલ્વ તો બહુ કર્યા છે માણસ પણ મને એવું લાગે છે મને ડર આવે છે કે આપણું જે હ્યુમેનિટી છે ઇન્સાનિયત છે તે ડિવોલ્વ થતા રહ્યું છે નોટ ઇવોલ્વ કારણ કે હું ખાલી એક એક્ઝામ્પલ આપું આ સિચ્યુએશને આપણે બધા જ આ સિચ્યુએશનને જોયા છે રાઈટ આપણે આ સિચ્યુએશનમાં બધા ભાગ લીધા છે કે આપણે કોઈ બી સોશિયલ ઇવેન્ટમાં જઈએ અને ઇન દેટ સોશિયલ ઇવેન્ટ આપણે બધાને ટેક્સ્ટ કરી રહેલા છે બધાને ઇમેલ કરી રહેલા છે જે લોકો આપણી સામે પણ નથી અને જે લોકો આપણી સામે છે તેની સાથે વાત નથી કરતા તેની સાથે આપણું સંબંધ જે કનેક્શન છે તે આપણે સ્ટ્રેન્થન નથી કરતા આપણે બધા તો આવું જ કર્યા છે ને હું પણ કર્યો છું જો આઈ એમ ગિલ્ટી ઓફ ધ સેમ થિંગ ખરેખર અને મારું ખાલી એ જ સવાલ પૂછું છે આપણે બધાને બે ઇમ્પોર્ટન્ટ સવાલ કે વોટ ઇફ આ જમાનામાં આપણે કનેક્ટેડ તો થયા છે સોશિયલ મીડિયાના લીધે ટેકનોલોજીના લીધે પણ વોટ ઇફ વી આર ટુ કનેક્ટેડ સો કનેક્ટેડ કે જે મનુષ્યના જે ભાવનાઓ હોય જે મનુષ્યના સ્પર્શ છે રાઈટ તે વોટ ઇફ દેટ સ્ટાર્ટિંગ ટુ મીન લેસ એન્ડ લેસ ટુ અસ નાઉ ધ પાવર ઓફ હ્યુમન ટચ એન્ડ ઇમોશન મારો ડર છે કે એ ઘટતો રહે છે ઇટ ઇઝ ડિક્રીઝિંગ બીકોઝ ઓફ ટેકનોલોજી નાવ ટેકનોલોજી કોઈ ખરાબ વસ્તુ નથી ટેકનોલોજીના લીધે મારાથી અહીંયા આવી શકાય તમારા બધાની સામે બોલવા માટે બધાની સાથે બોલવા માટે ગાવા માટે આઈ કેન કમ હિયર બીકોઝ ઓફ ટેકનોલોજી આખા વિશ્વ મને ઓળખે છે અને મને ફોલો કરે છે ખાલી ટેકનોલોજીના જ લીધે રાઈટ તો એવું નથી કે ટેકનોલોજી ખરાબ વસ્તુ છે સોશિયલ મીડિયા ખરાબ વસ્તુ છે આપણે કહીએ તો આગ ખરાબ વસ્તુ નથી રાઈટ પણ આગથી મંદિર બળી શકે અને યજ્ઞ બી થાય રાઈટ તો આપણે શું કરવાનું આગની સાથે યજ્ઞ કરીએ રાઈટ આપણે યજ્ઞ કરીએ મંદિરને બાળે નહીં તો ઇન ધ સેમ વે technology social media is a fire ane that kind of fire we have to light from inside if we are purposeful intentful in our use of technology and social media to our problem koi divas bane nahi right tum bada mare sath ho saras to આ બીજું સવાલ છે કે આપણા ડિજિટલ કનેક્શન તો વધતા જ રહીએ છે બધાની સાથે તો કનેક્ટેડ તો રહીએ જ છે
તો આપણે પૂછવાનું છે કે આ જમાનામાં રાઈટ ઇન્ટરનેટમાં બહુ પ્રેમ વધારવા માટે પ્લેટફોર્મ છે અને આ પ્લેટફોર્મમાં નફરત બી વધે છે. બીજા લોકોનું બીજા લોકોથી આપણે ડિવિઝન બી કરી નાખીએ છીએ સોશિયલ મીડિયા અને ટેકનોલોજી થ્રુ. એ તો ઓલવેઝ હતો જ, નફરત ને ડિવિઝન ઇઝ ઓલવેઝ બીન ધેર. પણ આ ડિજિટલ એજમાં ઇટ બીકમ્સ ઇઝીયર રાઈટ ટુ હેટ અધર પીપલ, ટુ ડિવાઇડ અધર પીપલ, બીકોઝ આપણે તો ખાલી સ્ક્રીનની પાછળ જ બેસીએ છીએ. જે બોલવું તે બોલાય અનોનિમસલી, રાઈટ? એ બહુ મોટું પ્રોબ્લેમ છે આ જમાનામાં. તો ઇન ધીસ ડે એન્ડ એજ આપણે દુનિયાને નહીં બતાવીએ કે પ્રેમી ઇન્સાન શું હોય, વોટ ઇટ મીન્સ ટુ બી અ લવિંગ હ્યુમન બીંગ. ઇફ વી ડુ નોટ શો સોસાયટી what it means to be a loving human being in this day and age, when hate and when division can be spread more than ever, to kon bataushe? Who will? Who nahi to kon? If not me, then who? That is the main question we need to ask ourselves. Nana hoy ke mota hoy, everyone has a part to play. એટલે જ આપણા સમાજને સેવા કરવાનું ખાસ જરૂરી છે, સૌથી જરૂરી છે, રાઈટ? અને ઇટ્સ મોર ધેન જસ્ટ ડોનેટિંગ મની ટુ અમેઝિંગ ઓર્ગેનાઇઝેશન્સ જેસે સ્માર્ટ વિલેજ મૂવમેન્ટ અને વિશ્વ ઉમિયાધામ છે. અને એવું નથી કહેતો કે પૈસા આપવાનું મોટું કામ નથી, એ બહુ મોટું કામ છે. પણ હું ખાલી એટલું જ કહેવા માંગુ છું કે સેવા છે ને, સેવા ઇઝ નોટ અ વન ટાઈમ થિંગ, અને સેવા ઇઝ નોટ ઓલ્સો અ હેબિટ. ઇટ ઇઝ નોટ જસ્ટ એન એક્શન. કર્મ એટલો નથી, કર્મ એટલો નથી, સેવા ધર્મ છે. ઇટ ઇઝ અ વે ઓફ લાઈફ, ઇટ ઇઝ અ લાઇફસ્ટાઈલ, ઇટ ઇઝ હાઉ યુ કેરી યોર સેલ્ફ ઇન એવરીથિંગ યુ ડુ, એવરીથિંગ યુ સ્પીક, એવરીથિંગ યુ થિંક, એવરીથિંગ યુ ડુ, મન વચન કાયા, રાઈટ? That is seva. જ્યારે મન વચન અને કાયાથી આપણે બીજા લોકોની બેનિફિટના માટે ઓલવેઝ કામ કરતા રહીએ, તે ધર્મ સેવા કહેવાય, રાઈટ? તો વેન વી સર્વ ધ કમ્યુનિટી એઝ અ કમ્યુનિટી, આપણે બીજા લોકોને બતાવીએ કે અમને શું છે. જેવા કમાન્ડમેન્ટ કહે છે, લવ યોર નેબર એઝ યોર સેલ્ફ. જે તમારા સામે માણસ છે તે તમારા, તમે જેવી રીતે પોતાને પ્રેમ કરો છો તેવી રીતે એને બી પ્રેમ કરો, તમારા નેબરને. દેટ ઇઝ વોટ વી શો ધ વર્લ્ડ વેન વી સર્વ ધ કમ્યુનિટી એઝ અ કમ્યુનિટી. એન્ડ ઓલ વી નીડ ટુ ડુ ટુ સર્વ ધ કમ્યુનિટી આર થ્રી સિમ્પલ થિંગ્સ. ત્રણ જ સ્ટેપ આપણે ઉપયોગ કરવાનો છે, ત્રણ જ સ્ટેપ, ત્રણ પગથિયા લેવાના છે. તો તૈયાર છો સાંભળવા માટે? ત્રણ પગથિયા, વેરી સિમ્પલ. ફર્સ્ટ સ્ટેપ છે પે ઇટ ફોરવર્ડ. બીજા લોકોને જે તમને મળ્યું છે તે તમે બીજાને આપો. તમને કદાચ બધાને સાંભળ્યા હશે નામ મોહમ્મદ અલી, જે દુનિયાનો સૌથી શ્રેષ્ઠ બોક્સર હતો, રાઈટ? યસ. તો એને એક બહુ જ પ્રોફાઉન્ડ વસ્તુ કીધું છે. એવું કીધું કે સર્વિસ ટુ અધર્સ ઇઝ ધ રેન્ટ યુ પે ફોર યોર રૂમ હિયર ઓન અર્થ. હું પાછું કહું, સર્વિસ ટુ અધર્સ ઇઝ ધ રેન્ટ યુ પે ફોર યોર રૂમ હિયર ઓન અર્થ. આપણે જેવી રીતે આપણે અપાર્ટમેન્ટ કે ફ્લેટમાં રહીએ અને ભાડેથી લઈએ, રાઈટ, કે ભાડેથી રહીએ, તો આપણે જે ભાડે આપીએ, રાઈટ, જે રેન્ટ આપીએ, તેવી રીતે ભગવાને અમે બધાને આ જીવન ભાડેથી જ આપ્યું છે. વી ઓલ આર રેન્ટેડ લાઈફ, નોટ જસ્ટ ગિવન લાઈફ, વી આર રેન્ટેડ લાઈફ.
તો વોટ ઇઝ ધ પેમેન્ટ ફોર ધેટ રેન્ટ? સેવા. તો મતલબ શું છે, રાઈટ? આ જીવન ઇઝ ધ મોસ્ટ સિક્રેટ ગિફ્ટ ગોડ ઇઝ ગિવન અસ. આ ભગવાનનું સૌથી અમૂલ્ય ચીજ જે અમને આપ્યું છે તે જીવન જ છે. તો હવે એ જીવનને જસ્ટિસ કરવા માટે આપણે આપણે પોતાનું જીવન દાન આપીએ. લેટ અસ ગિવ બેક વોટ વી હેવ બીન ગિવન ઇન ધીસ લાઈફ. તો ફક્ત પૈસા જ ડોનેટ કરવાનું ઇમ્પોર્ટન્ટ નથી, છે ઇમ્પોર્ટન્ટ, પણ એ એકલું ઇમ્પોર્ટન્ટ નથી. હું કહું કેમ, હમણાં શ્રી આરપી પટેલે જીએ 5 દાતાઓની વિશે મને કીધું, મને સમજાયું કે 5 જાતના દાતાઓ છે. દેર આર 5 ટાઈપ્સ ઓફ ડોનર્સ. પહેલો કે લક્ષ્મી દાતા, જે ધન આપે, વેલ્થ, ધ પીપલ હુ ગીવ વેલ્થ, ડોનર્સ ઓફ વેલ્થ. બીજો દાતા છે સમયનો દાતા, જે સમય આપે, રાઈટ, સેવા કરવા માટે. કદાચ પૈસા નહીં હોય પણ સમય હોય. યુ મે નોટ હેવ મની બટ યુ હેવ ટાઈમ, યુ કેન ગીવ એફર્ટ, મહેનત, રાઈટ, ટુ હેલ્પ ધ કમ્યુનિટી. એ સમય દાતા કહેવાય. ત્રીજો દાતા શબ્દ દાતા, રાઈટ, બીકોઝ આ જીભથી આપણે લોકોને આશીર્વાદ બી અપાય અને લોકોને શ્રાપ પણ અપાય. લોકોને મૃત્યુ બી કહેવાય અને જીવન બી અપાય, રાઈટ? તો આ જીભ બહુ જ શક્તિશાળી છે, આ જીભ આપણા. તો આ જે શબ્દ હોય તેને આપણે સમાજને ઊંચો કરવા માટે, નીચે નહીં લાવવા માટે, આપણે કમ્યુનિટીને વધારીએ, આગળ વધારીએ શબ્દથી, તે શબ્દદાતા કહેવાય. ચોથો દાતા બુદ્ધિદાતા, વેરી રિલેટેડ ટુ શબ્દદાતા. પણ જે લોકો આપણે ચાઇનીઝ લોકોનું પ્રોવર્બ છે કે ટુ નો ધ રોડ હેડ યુ આસ્ક ધોઝ કમિંગ બેક, રાઈટ? એન્ડ ધ પીપલ હુ આર કમિંગ બેક, હું તો એવું કોઈ માનતો બી નથી કે હું હજુ પાછો આવ્યો છું રસ્તાથી. હું તો હજુ રસ્તા પર ચાલતો જ છું. મારું તો હજુ 19 વર્ષનું ઉંમર છે, તો કેટલું મારું હજુ તો ચાલવાનું બાકી છે. પણ થેન્ક યુ. એટલે તો પણ જેટલી હું તો ડેફિનેટલી કહી શકું છું કે વધારે ને વધારે જે જેટલી ભગવાને મને બુદ્ધિ આપ્યા છે, શુદ્ધ શબ્દ આપ્યા છે અને સમય આપ્યા છે, તેવી રીતે હું દાન કરું છું સમાજને. દેટ ઇઝ એટ લીસ્ટ એઝ ફાર એઝ આઈ નો માય રોલ. અને જો થોડું ધન બી અપાય તો આપું, રાઈટ? જે આપી શકાય તે આપું. અને પાંચમો દાતા છે નર્તડ દાતા, એટલે એનો મતલબ ડુ નોટ ડિસ્ટર્બ દાતા. સારા કામ કરતા હોય માણસ તો એને રોકો કેમ, રાઈટ? કારણ કે સારા કામ કરતા હોય તો તમારું બી ભલી વાર થાય, તમારું બી બેનિફિટ થાય, રાઈટ? તમને શું થશે, તમે રોકશો તો તમારો શું ફાયદો, રાઈટ? બધાનું ભલી વાર થાય. જ્યારે સમાજનું ભલી વાર થાય, તમે પણ સમાજના એક અંગ છો, રાઈટ? તમે સમાજનો એક પાર્ટ છો. તો એવરીવન બેનિફિટ્સ વેન વી કમ ટુગેધર એન્ડ વી કમ ઇન યુનિટી એન્ડ વી ડુ નોટ ટ્રાય ટુ સ્ટોપ ઇચ અધર, રાઈટ? બટ રાધર વી જમ્પ સ્ટાર્ટ ઇચ અધર. તે નર્તક દાતાનું એસેન્સ છે, આઈ થિંક. થેન્ક યુ. તો આ જે 5 દાતાઓ છે, રાઈટ, 5 ટાઈપ્સ ઓફ ડોનર્સ. મારું કહેવાનો મતલબ છે કે ઇટ ડઝ નોટ મેટર હાઉ યુ ગિવ, બટ વોટ મેટર્સ ઇઝ દેટ યુ ગિવ. જસ્ટ ધી એક્ટ ઓફ ગિવિંગ ઇટ સેલ્ફ ઇઝ વોટ મેટર્સ, નોટ હાઉ યુ ગિવ. તો જેવી રીતે આઈ થિંક ડોક્ટર અઢિયાજીએ કીધું, રાઈટ, સ્માર્ટ વિલેજ મુવમેન્ટની, ના, એટલે ડોક્ટર અનિલ દાદાજીએ કીધું, રાઈટ, કે સ્માર્ટ વિલેજ મુવમેન્ટની આપણી વેબસાઇટ છે, રાઈટ, www.smartvillagemovement.com org, સોરી, સ્માર્ટ વિલેજ મુવમેન્ટ .org. થેન્ક યુ.
તો એ વેબસાઇટ તમે બધા ખાસ વિઝિટ કરજો. આઈ થિંક એક ગૂગલ ફોર્મનું બી લિંક છે, રાઈટ, જે તમારા બધાથી ખોલાય મોબાઈલમાં. તમે જરૂર બધા ફિલ આઉટ કરજો ગૂગલ ફોર્મ્સમાં, કારણ કે થ્રુ દેટ ફોર્મ વી આર ગિવિંગ યુ ધી ઓપોર્ચ્યુનિટી ટુ કમિટ કે તમારાથી કેવી રીતે સમાજને દાન આપી શકાય, સેવા કરી શકાય. તો લેટ અસ ઓલ કમ ટુગેધર એન્ડ નોટ વેસ્ટ અનધર સેકન્ડ. આપણે બધાને પોત પોતાની રીતે સેવા કરીએ. જો ધન આપવાનું હોય કે સમય આપવાનો હોય, શબ્દ આપવાનો હોય, બુદ્ધિ આપવાનો હોય કે નર્તન આપવાનું હોય, કે આપણા જે બિઝનેસો હોય તેની સાથે પાર્ટનરશિપ બી કરી શકાય, તે બી મોટું દાન છે, રાઈટ? તો ફાઇન્ડ આઉટ ઇનસાઇડ કે હાઉ યુ વોન્ટ ટુ સર્વ યોર કમ્યુનિટી. વિશ્વમ્યધામને, સ્માર્ટ વિલેજ મૂવમેન્ટને, બધા જે સમાજમાં સારા કામ કરી રહ્યા છે. Because also these are not the only two organizations, right? Kitla badha samaj chhe je apne sathe kaam kari rahela chhe to make the world a better place, to leave the world better than we found it. To Google form definitely tumhe fill out karjo, tumhe badha pasi link hase to please amaru pati jay etle tumhe kahi dejo link etle apne badha fill out karishu. Pablo Picasso je duniya nu વન ઓફ ધ બેસ્ટ પેઇન્ટર્સ હતા, તેનું એક બી બહુ જ પ્રોફાઉન્ડ કહેવત હતું કે ધ મિનિંગ ઓફ લાઈફ ઇઝ ટુ ફાઇન્ડ યોર પર્પસ. જીવનનો મતલબ છે કે તમારું પર્પસ શોધો. ધ પર્પસ ઓફ લાઈફ ઇઝ ટુ ગીવ ઇટ અવે. જે લાઈફનું પર્પસ છે, જીવનનું પર્પસ છે, એ પર્પસને દાન આપવાનું, તેનાથી જ તમે બીજાને દાન આપવાનું, તે જીવનનું મતલબ છે, તેવું કીધું પાબ્લો પિકાસોને. અને હું માનું છું કે વી કેન ઓનલી ગીવ, વી કેન ઓનલી પે ઇટ ફોરવર્ડ ઇફ વી ગીવ આર લાઈવ્સ અવે ઇન સર્વિસ. આપણે પોતાની જીવન આપીએ સેવામાં, તો જ વી કેન પે ઇટ ફોરવર્ડ. દેટ ઇઝ ધ ટ્રુએસ્ટ વે ટુ પે ફોરવર્ડ. તો પહેલા સ્ટેપ બધા બોલી શકાય, શું છે પહેલા સ્ટેપ? પે ઇટ ફોરવર્ડ, રાઈટ? So this leads to my next step. Lose yourself. કદાચ એક બે જુવાન હશે જે રેપ મ્યુઝિક સાંભળતા હશે, તો તમે કહેતા, તમે પૂછતા સંબંધમાં કે મેં લૂઝ યોર સેલ્ફ એમિનેમનું ગીત તો સાંભળ્યું છે, પણ મહાત્મા ગાંધીજી કેમ તમે મૂક્યા આ ફોટાની અહીંયા પાવર પોઈન્ટની ઉપર? કારણ કે મહાત્મા ગાંધીજીએ બી આ જ ટોપિકની ઉપર બહુ જ સરસ વસ્તુ કીધું છે કે the best way to find yourself is to lose yourself in the service of others. તમે પોતાને શોધશો કેવી રીતે? તમારો પોતાનો આઈડેન્ટિટી કેવી રીતે તમે શોધશો? તમે સેવામાં તમે ખોવાઈ જાઓ, તો પોતાને ખોવાડી નાખો, તો તમે પોતાનું આઈડેન્ટિટી મળશો તમે. અરે માનવું એવું છે કે સારી સેવા કરવા માટે તમારે સારા કામ કરવું જોઈએ, રાઈટ? સારા કામની વગર સારા સેવા કેવી રીતે થાય? જો સ્ટીવ જોબ્સે કીધું કે ધી ઓનલી વે ટુ ડુ ગ્રેટ વર્ક ઇઝ ટુ લવ વોટ યુ ડુ, રાઈટ? મારું લાઈફ લો એક્ઝામ્પલ તરીકે, દાખલા તરીકે મારું જીવન લો, કે ઇફ મ્યુઝિક વોઝ નોટ માય પેશન, આઈ વુડ નોટ હેવ વર્કડ ઓન મ્યુઝિક ધ વે દેટ આઈ હેવ. જો મારું સંગીત મારું જૂનું નહીં હતું, તો આઈ વુડ નોટ, એની ઉપર હું મહેનત જ નહીં કરતે. અને જો હું સંગીતની ઉપર મહેનત નહીં કરતે અને સ્પીચ આપવાનું મદદ નહીં કરતે, એટલે મહેનત નહીં કરતે, હું જે બધું ફિલાન્થ્રોપિક વર્ક બી કરું છું તેની ઉપર મહેનત નહીં કરું, તો આજે મને 300 થી વધારે લાઈવ વર્ચ્યુઅલ ટેલિવિઝન પરફોર્મન્સીસ અને આવા કાર્યક્રમમાં મને પરફોર્મ કરવાનો મોકો નહીં મળતે. આજે મને 20 કરોડથી વધારે વ્યૂઝ સોશિયલ મીડિયામાં મને મળતે નહીં આખા વિશ્વમાંથી. આજે મને યુનાઇટેડ નેશન્સ, ટેડેક્સ ગેટવે, ગૂગલના હેડક્વાર્ટર્સ, મોટામાં મોટા જગ્યામાં મને બોલવાનું મોકા નહીં મળતે જો હું મહેનત નહીં કરતે તો, રાઈટ? અને હું શો ઓફ કરવા માટે કહેતો નથી, પ્લીઝ ખાલી એ યાદ રાખજો. હું એટલે જ કહેવા માંગુ છું
કે ધ સ્કાય ઇઝ નોટ ધ લિમિટ. આપણે કહીએ છીએ સ્કાય ઇઝ ધ લિમિટ, તો આપણે મૂનની ઉપર લેન્ડ કેમ થયા, માર્સની ઉપર લેન્ડ કેમ થયા, રોવર કેમ મૂક્યા, રાઈટ? સ્કાય ઇઝ નોટ ધ લિમિટ. And it's not just for me, it's for everyone. Tamara baddani mate, sky is not the limit. We all can do extraordinary things. We all can do adbhut things. But what we have to do is first find what we love to do. Je amne vastu game che karvanu, tena upar kaam karvanu, mehnat karvanu sauthi vadhare. Karan ke amne gamto hoy je kaam, તે આપણું 100% ભાવનાઓથી આપણે કરીએ કામ, અને જે 110% ભાવનાઓથી કામ કરીએ તેમાં 110% તમને સફળતા મળે, રાઈટ? તો મારું ગિફ્ટ શું છે? સંગીત અને બોલવાનું. અને એ બે ગિફ્ટથી આઈ હેવ ફાઉન્ડ માય સેલ્ફ બાય લૂઝિંગ માય સેલ્ફ in serving people through music. કારણ કે સંગીત એક આખું વિશ્વનું એક ભાષા છે. વિશ્વમાં કઈ અલગ અલગ ભાષાઓ છે, ગુજરાતી છે, અંગ્રેજી છે, હિન્દી છે, પણ સંગીત એવો ભાષા છે કે પશુ પક્ષીઓને બી ખબર હોય, જ્ઞાન છે, રાઈટ? જે કબૂતર બેસેલા છે તે મારો અવાજનું જે સંગીત છે તે સમજ શકે, ગુજરાતી કદાચ નહીં સમજ શકે પણ સંગીતને સમજ શકે, રાઈટ? તો એ સંગીતથી આપણા આખા દુનિયાને એક સાથે જોડાય. વી કેન બ્રિંગ ધ હોલ વર્લ્ડ ટુગેધર. જેવી રીતે આપણે કહીએ છીએ શાસ્ત્રોમાં, વસુદેવમ કુટુંબકમ, ધ વર્લ્ડ ઇઝ વન ફેમિલી, રાઈટ? સંગીત ઇઝ અ વિહિકલ થ્રુ વિચ વી કેન શો ધ વર્લ્ડ વોટ વસુદેવમ કુટુંબકમ મીન્સ, રાઈટ? સો દેટ ઇઝ માય ગિફ્ટ. તમારા ગિફ્ટો શું છે તે મારે જાણવું છે, તે તમે પોતે જાણો તમારું ગિફ્ટ શું છે. લૂઝ યોર સેલ્ફ ઇન ધેટ ગિફ્ટ, લૂઝ યોર સેલ્ફ ઇન ધ મ્યુઝિક. ધ મોમેન્ટ યુ ઓન ઇટ, યુ બેટર નેવર લેટ ઇટ ગો. યુ ઓન્લી ગેટ વન શોટ, ડુ નોટ મિસ યોર ચાન્સ ટુ બ્લો. ધીસ ઓપોર્ચ્યુનિટી કમ્સ વન્સ ઇન અ લાઈફ ટાઈમ. યો તેમ એને મેં કીધું, પણ આપણે બધા જ કહીએ છીએ અલગ અલગ રીતે, લૂઝ યોર સેલ્ફ ઇન ધેટ ગિફ્ટ. અને સફળતા તો આવશે જ, પણ સમાજનું જે ભલીવાર થશે તે અલગ જાતનું સફળતાનું તમને ખુશી મળશે. અને કેવી રીતે ખુશી મળશે? ત્રીજા સ્ટેપથી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, પ્રેમ, લવ. કેમ? હવે પ્રેમ તો મોટો શબ્દ છે, બધા કહીએ છે હું પ્રેમ કરું છું, તમને પ્રેમ કરું છું, આઈ લવ યુ, એમ તો બધા જ કહે. પ્રેમનો મતલબ શું? આપણે જેટલા બી પૈસા આપવું હોય તે આપી શકાય, જેટલા બી સમય આપવું હોય તે આપી શકાય, જેટલા શબ્દ સારા શબ્દ કહેવો હોય તે કહેવી શકાય, જેટલા જેટલી બુદ્ધિ આપવું હોય તેટલી આપી શકાય, અને જેટલું નડતર કરવું હોય તેટલી કરી શકાય. વી કેન નોટ, વી કેન યુ નો કીપ ફ્રોમ ડિસ્ટર્બિંગ ઇન ધ મોસ્ટ અમાઉન્ટ પોસિબલ. પણ આ બધા પ્રેમની વગર કોઈ મતલબ નથી. There is no meaning to all of these services without love. Kim, because the joy of giving is better than the joy of receiving. Je tamne lokone apanu je khushi mane ne te tamne malvanu khushi karta bo vadhare khushi tamne mare, right? Pan prem nahi hoy to e khushi ka aave. In fact, આપણે પ્રેમથી દાન નહીં કરીએ તો વી આર સ્ટીલિંગ જોય ફ્રોમ આવર સેલ્વસ. કોઈ બીજાનાથી નહીં, જે મળે તેનો ઓબ્વિયસલી ખુશી મળશે, પણ આપણા પોતાના હાથમાંથી આપણે ખુશી છીનવી લઈએ છીએ જ્યારે પ્રેમથી નથી આપતા ત્યારે. તો જે તમે આપો લોકોને તે પ્રેમથી પ્લીઝ આપો. જે આપણા લેટ ગ્રેટ ફોર્મર પ્રેસિડેન્ટ, ઇન્ડિયાના પ્રેસિડેન્ટ જે હતા શ્રી એપીજે અબ્દુલ કલામજી, એવું બહુ જ સરસ વસ્તુ કીધું છે કે હું હેન્ડસમ નથી પણ હું કોઈ
હું કોઈ લોકોને હેન્ડ આપું, ઇફ આઈ ગીવ માય હેન્ડ ટુ સમ, તો હેન્ડસમ તો હું બની જઈશ, રાઈટ? તો આ છોકરાઓની માટે એકલો નથી, છોકરીઓની માટે બી છે કે તમારે ખૂબસૂરત બનવું હોય તો ગીવ યોર હેન્ડ ટુ સમ એન્ડ યુ વિલ બી ઓલવેઝ હેન્ડસમ, રાઈટ? તમને બધાને શું લાગે છે? તો એઝ ધે સે કે બોનફાયરને જલાવવા માટે એક જ મેચની જરૂર છે, એક જ દિયોની જરૂર છે. આજે આપણે ખરેખર સૌથી વધારે અપ્લોઝ આપણે આપવું જોઈએ, અને અપ્લોઝ કરતાં વધારે જેન્યુઅન અનુમોદના આપવું જોઈએ સ્માર્ટ વિલેજ મૂવમેન્ટને અને વિશ્વ ઉમિયા ધામને, કારણ કે સમાજની કામ કરવા માટે અમને બધાને એક રથ આપ્યું છે, વ્હીકલ આપ્યું છે, that we can serve the rest of the world because of organizations like them. That is why they are the matches. That is why they are the diyas in our society. And we have to be the fuel. We have to be the kerosene. We have to be the gas that lights this fire and makes it a bonfire. So, badha volunteers, trustees, chairman of badhaj, જે ફાઉન્ડર્સ છે ઓર્ગેનાઇઝેશન્સના, હું બધાને પાછો દિલથી ખૂબ ખૂબ આભાર આપું છું અને થેન્ક યુ કરું છું, બીકોઝ વિધાઉટ યુ વી કેનોટ બી હિયર ડુઈંગ ધીસ સર્વિસ. અને બધાને ખાલી એક જ વસ્તુ કહેવું છે જતા પહેલાં, કે આ સ્પીચ ખતમ કરતા પહેલાં, ધ સ્કાય ઇઝ નોટ ધ લિમિટ. બોલો પાછો, ધ સ્કાય ઇઝ નોટ, યસ, the sky is not the limit, because this is just the beginning. To khali aarambh chhe, right? Jevi rite, right, 4th march 2019 ma aa mandir banvanu chalu thayu hatu, right? Anu construction chalu thayu hatu, ana aju construction to chale ch chhe. If you think about it, this temple being built is just a manifestation of everything that the temple stands for. Right? So let's keep building. Let us not stop. Mitro, aaje aag je chhe tamara atma ni andar, bija loko ne seva karva mate je aag, je hu koshish karu chu tamara andar ni jagarva, je aag chhe te koi divas ene drujavta nahi. Don't let it go out, don't let it drown. Wherever you go, suraj na ban paaye to ban ke deepak jalta chal. Please, ane evu pan nahi kariye ke apne jo time madishu, dhan madishu, shabda madishu, buddhi madishu, nartaj nu karvanu ichha madse to apne daan karishu. Let's not just find time, let's make time, let's make the money, make the words, make the find the wisdom, right? Make the path straight to serve our communities, whenever, wherever, however, in whatever way we can. That is the only way that aa jamana ma apne akha vishwa ne batavi shakase ke ame bharatiya kon chhe, apna sanskar, apna culture, apna dharma su chhe. તો જ આખા વિશ્વને ખબર પડશે. મને એક કહેવત યાદ આવે છે કોરેટા સ્કોટ કિંગનું, જે માર્ટિન લુથર કિંગ જુનિયરનું જે પત્ની છે તેના એક કહેવત મને યાદ આવે છે, કે શી સેડ સમથિંગ લાઈક, યુ અન્ડરસ્ટેન્ડ વોટ અ કમ્યુનિટી સ્ટેન્ડ્સ ફોર બાય લુકિંગ એટ વોટ ધ કમ્યુનિટી ડઝ. અ કમ્યુનિટીઝ એક્શન્સ શો યુ વોટ ધર વેલ્યુઝ આર. So let's not just talk, let's not just think, let us do. Let us show the world, as the faces of our culture, that we have the power to make a real difference. And let's use that power. Aa shakti no upyog kariye. Kon upyog karva mate tayar chhe te mane ko. Kon? Tayar chhe bada? Tayar chhe bada? Tayar chhe bada?
તો બહુ સરસ આગળ વધી શકાય. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ સરસ ખૂબ સરસ શ્રી સ્પર્શ શાહે ગાગરમાં સાગર ભરી દીધો છે. વાણીનું પંચામૃત એમને જીવનમાં અપનાવ્યું છે. સહજતા, સરળતા, સંક્ષિપ્તતા, મધુરતા અને નિખાલસતા, આવું વ્યક્તિત્વ જ્યારે આપણને મળ્યું છે ત્યારે જોરદાર તાળીઓના નાદ સાથે આપણે વધાવી લઈએ. શ્રી સ્પર્શ શાહને જોઈને મને બાલમુકુંદ દવેની એક પંક્તિ યાદ આવે છે કે ગુજારે શિર તારે જગતનો નાથ સહેજે, ગુજારે શિર તારે જગતનો નાથ સહેજે, જેને પ્યારું ગણ્યું એને અતિ પ્યારું ગણી લેજે, એવા ભાવ સાથે સ્પર્શ શાહે આપણને આપણને મોટિવેશનલ સ્પીકરના માધ્યમ દ્વારા જીવન એ શું છે, જીવન એ શું છે, જીવન એ બીજું કઈ નથી, 52 પત્તાની ગેમ છે, એક કો દૂરી ગુલામ બાદશાહ ભાગ્ય તણી સોગાત છે, કહો નહીં કે નબળા પાના આવ્યા અમારે હાથ, શીખીલો રમવાની કળા તો જીત તુમારે સાથ છે, એવા ભાવ સાથે એમને આપણને આપણે આજે પ્રવચન આપ્યું છે. તો જોરદાર તાળીઓની નાદ સાથે પુનઃ એકવાર સ્પર્શાને આપણે વધાવી લઈએ. હવે અંતિમ ચરણ તરફ પ્રયાણ કરીએ છીએ એ પહેલા વિશ્વ ઉમિયાધામની થિંક ટેન્ક ડોક્ટર ભગીરથભાઈ ઇનોવેટિવ ચેરમેનને વિનંતી કરીશ કે આપણને પ્રશ્નોત્તરી અને આભાર વિધિ કરી કાર્યક્રમને સમાપન તરફ લઈ જાય છે. ડોક્ટર ભગીરથભાઈ પટેલ. First of all, we will play for one small video and then we will go for the Q&A. દર્શન કરીને પામતા શાતા માને જોઈ ખેલા થાતા ભક્તો ભાવથી ગીતો ગાતા સાંજ સવાર ઉમિયા માનો જય જયકાર ઉમિયા માનો જય જયકાર ઉમિયા
દર્શાતા માને જોઈ ખેલા થાતા ભક્તો ભાવથી ગીતો ગાતા વંદન કરતા વારંવાર દીવો કરશું સાંજ સવાર ઉમિયા માનો જય જયકાર શ્રી ઉમિયા માતાજીને ઘણી ખમા
दर्शन करने पामता शाता माने जो एक है लाता ता भक्तो भाव थी गे तो गाता ત્રણ કેટલીક ખાસ સૂચનાઓ અથવા તો સવિને જાણ હેતુ પ્રોગ્રામના અંતે આપણે સૌ માતાજીનો પ્રસાદ લેવાનો છે પોઈન્ટ નંબર વન પોઈન્ટ નંબર ટુ મારી વાત થોડાક કેટલાક આપણા મિત્રોમાંથી કેટલાક ક્વેશ્ચન્સ મળેલા છે જે વી વોન્ટેડ ટુ અન્ડરસ્ટેન્ડ અથવા તો સમજવા માગીએ છીએ સ્પર્શ પાસેથી દેટ વી આર ગોઈંગ ટુ ડૂ એના પછી ત્રણ સોંગ્સ સ્પર્શ સ્પેસિફિકલી આપણા બધાને માટે એને કન્સાઇઝ કરેલા છે કમ્પાઇલ કરેલા છે એ આપશે so these are the some of the things fine first of all thank you very much Sparsh really you delivered a fantastic way because since last 2 month 2 mahina thi jyare Dr. Adhiya sahib tamara ghare aavya e divas thi aa vat no spark thayelo ke Sparsh is traveling to India ane somehow emni sathe mara communications ma aavi vat thayeli ane tyar pachhi thi then just we explored etle by the net and all who is Sparsh Shah and all to mara ketlak bada mitro che ane eni sathe just vat thai ke avi rite one of the very prodigious guy very prodigious boys just Indian origin boys traveling to India to apne kem avo program no kariye so that was the genesis of entire concepts and then it's happened today so thank you very much sir ena lidhe apne aa kari shakya chhe thank you so much કેટલાક મિત્રો સાથે ક્યારની ક્યુરિયોસિટી હતી સ્પર્શ કે તમને કેટલાક પ્રશ્નો પૂછીએ અથવા તો કેટલાક પ્રશ્નો સમજીએ પ્રોબેબલી પૂછવા કરતા વી વોન્ટેડ ટુ અન્ડરસ્ટેન્ડ અને એમાંનો એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ વર્ડ સી એ પોતે પોતાની જાતને લવ કરે છે વોટ હી સેડ હી હેઝ એન એબ્સોલ્યુટ ગ્રેટિટ્યુડ ફોર હિમસેલ્ફ રિયલી એડમાયરિંગ અને બહુ જ મોટી વાત છે પણ તમે બે ચાર ઘણી જગ્યાએ પણ જોયું છે આપણે સાંભળેલું છે ધ વર્ડ ઇમ્પોસિબલ ને એને બ્રેક કર્યો છે એન્ડ ધેટ આઈ એમ પી ઓ ડબલ એસ આઈ બી એલ એના બદલામાં આઈ પોઝ એમ એન્ડ પોસિબલ આઈ એમ પોસિબલ યુ કન્વર્ટેડ એને એના મૂડમાં વોટ વોઝ ધ ઇન્સ્પિરેશન ફોર દેટ વોટ વોઝ ધ સ્પાર્ક ફોર દેટ કે જેમ કે મને પ્રોગ્રામ માટેનો આ સ્પાર્ક હતો હૃદયનો ધબકા માટેનો એસ એનોડનો એક સ્પાર્ક છે અને આ આખી આઈ એમ પોસિબલ બનાવવાનો શું સ્પાર્ક છે મારા એવા કેટલાક મિત્રોએ મને પૂછ્યું છે ઓવર ટુ યુ સ્પાર્ક આ તો બહુ જ સરસ સવાલ છે આઈ વુડ સે કે મને ઓલવેઝ શબ્દનું પ્રેમ છે લાઈક આઈ ઓલવેઝ લવડ વર્ડ્સ તો ઇટ્સ મેનિફેસ્ટેડ ઇન મેની વેઝ તો જ્યારે હું 6 વર્ષનો હતો ત્યારે અંગ્રેજીના શબ્દકોશમાં જે 10 કે 11 સૌથી લાંબા શબ્દ છે તેને મેં મેમોરાઇઝ કરીને આઈ વોઝ એબલ ટુ સ્પીક વેરી ફાસ્ટ એક ટ્રેલર આપી બીકોઝ યુ ઓલસો વોન્ટેડ સમ ઓફ ધ યુથ વોન્ટેડ ટુ નો વિશ્વના સૌથી લાંબા અને અઘરા શબ્દો જે નોર્મલ કોર્સમાં આપણને યાદ રાખવા બહુ જ અઘરા હોય છે અને હી કેન ડુ ઇટ ઇન અ વેરી 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 નાઇસ વે Numinal ultramicroscopic silicovolcanoconiosis, supercalifragilisticexpialidocious, hippopotamostris, ascribidaleophobia, surusuro hyperparathyroidism, floxonas nihilopilification, anti-disestablishmentarianism, onificabili, tudini tatibus, electron subathographically, anti-transubstantiation, disproportionableness, incomprehensibilities. Fantastic. વેબસાઇટ ઉપરથી તમે યુ કેન સી સમ ઓફ ધ ઇન અ પાસ વિડિયો તો એક્ઝેક્ટલી ટાઈપિંગથી ખબર પડે કે શબ્દ કેટલો બધો લાંબો છે અને એની અંદર લગભગ આખી એબીસીડી આવી જતી હોય છે કદાચ એના કરતાં પણ વધારે સો હી ડઝ ઇન દેટ વે યા ઓવર ટુ યુ આઈ એમ પોસિબલ યા તો આઈ વુડ સે કે બીકોઝ ઓફ માય લવ ફોર વર્ડ્સ વેધર ધેટ હેઝ કમ ફ્રોમ યુ નો આ જે શબ્દકોશનો જે લાંબો શબ્દ મેમોરાઇઝ કરવાનું કે whether it comes from rap or you know even bollywood na songs karan ke right palla maru first bhasha angrezi che karan ke hu america ma janmelo chu
પણ આપણે ઘરમાં બધા ગુજરાતી જ બોલીએ છીએ, તો ગુજરાતી મારું માતૃભાષા બનીને, લાઈક દેટ ઇઝ માય સેકન્ડ લેંગ્વેજ એન્ડ દેટ ઇઝ વાય આઈ એમ એઝ ફ્લુઅન્ટ એઝ આઈ એમ ઇન ગુજરાતી. હજુ ગ્રામરમાં મારું થોડું કાચા પાકા કેડા છે, પણ હવે યુ નો ઇવન ધેન એન્ડ હિન્દી ઇઝ માય થર્ડ લેંગ્વેજ. તો મોસ્ટલી બધા બોલિવૂડ સોંગ્સ હિન્દીમાં છે, તો જ્યારે એ હું જ્યારે કોઈક બોલિવૂડ સોંગ ગાઉં ત્યારે એનું મતલબ ઓલવેઝ શોધી કાઢું પહેલાં. ઓલવેઝ આઈ વોન્ટ ટુ નો વોટ આઈ એમ સેઈંગ, વોટ ધ મીનિંગ ઓફ ધ વર્ડ્સ ઇઝ. એટલે લાઈક ફોર એક્ઝામ્પલ હું રાઈટ શ્રી આર પી પટેલજીને અને બધાને પૂછ્યા કે આપણે ઉમિયાધામમાં આવી રહ્યા છે તો ઉમિયાના મતલબ શબ્દ, ઉમિયાનું શબ્દનું મતલબ શું છે, તો મને મળવા માંડ્યું આજે. મને સમજ આઈ ગોટ ટુ અન્ડરસ્ટેન્ડ વોટ દેટ મીન્સ ટુડે. તો ઇમ્પોસિબલ ટુ આઈ એમ પોસિબલ ઇઝ વેરી સિમ્પલ, બીકોઝ ઇમ ધ પ્રિફિક્સ ઇમ મીન્સ નોટ. તો ઇમ્પોસિબલ સિમ્પલી મીન્સ નોટ પોસિબલ. પણ આઈમ ધ કન્ટ્રેક્શન આઈમ આઈ એમ ઇઝ સ્પેલ્ડ આઈ અપોસ્ટ્રોફી એમ. તો વેન યુ લુક એટ ઇટ ધેટ વે, ખાલી ઇમ ને બ્રેક કરવાનું અને આઈ ને એમની વચ્ચે અપોસ્ટ્રોફી મારે તો આઈ એમ પોસિબલ, આઈ એમ પોસિબલ, હું સંભવ છું. એન્ડ દેટ ચેન્જીસ ધી એન્ટાયર મેન્ટાલિટી, રાઈટ? આ અસંભવ છે, આ અસંભવ છે, આ ઇમ્પોસિબલ છે. ના, કશું બી અસંભવ નથી. આપણે અહીંયા છે, જીવી રહ્યા છે. આપણા જીવવાનું પ્રોબેબિલિટી આ જાણવાનું, આ નંબર તમે જાણશો તો ઇટ વિલ બ્લો યોર માઇન્ડ. ધ પ્રોબેબિલિટી ઓફ યુ બીંગ બોર્ન એટ ધી એક્ઝેક્ટ ટાઈમ એન્ડ પ્લેસ ઇન હિસ્ટ્રી ટુ યોર એક્ઝેક્ટ સેમ પેરેન્ટ્સ, એક્ઝેક્ટ સેમ બેકગ્રાઉન્ડ, એક્ઝેક્ટ સેમ સોસાયટી, એ પ્રોબેબિલિટી આખા વિશ્વમાં, આખા યુનિવર્સમાં જેટલા એટમ્સો છે, અણુ જે છે એટમ્સ, તે 10^80 એટમ્સ છે, રાઈટ? તમારું પ્રોબેબિલિટી ઓફ બીંગ બોર્ન, આઈ થિંક ઇફ આઈ એમ રાઈટ, ઇઝ 1/10^2,634,000 1/10^2,634,000. That is the probability of you being born. એટલે અસંભવથી જ નજીક, almost impossible that we are all born. મતલબ શું? કે આપણે બધા, આપણે પોતે જ ચમત્કાર છે. આપણે ચમત્કાર બહુ આપણે શોધીએ જ છે. આપણા જીવન જ સૌથી મોટો ચમત્કાર છે. That is, I think, the meaning of I am possible. I want to be a author when I grow up. I am already published my one book. So can you tell me some tips how can I be a author? Bahut saras che. Ek to bahut saras che. Ananya, it's very good that you are doing this at such a young age. And if I may give a tiny story from my life, I once came across this TED Talk. મેં એક વખત એક TED Talk જોયું. એક છોકરી એક TED Talk આપેલું, જે એ પણ જીવનમાં બહુ જ કામ કર્યું છે નાના ઉંમરમાંથી, અને એ જ કીધું એના TED Talk. એ ટોપિક, આ ટોપિકની વિશે હતું કે ધ વેરી ક્વેશ્ચન આપણે બધા છોકરાને પૂછીએ કે તમે મોટા થાવ ત્યારે, તું મોટો થાય ત્યારે તું શું બનશે, વોટ ડુ યુ વોન્ટ ટુ બી વન યુ ગ્રો અપ, રાઈટ? આપણે બધા પૂછીએ. એ સવાલ જ ગલત છે, એ સવાલ જ રોંગ છે. કેમ? બીકોઝ ટુ બી વોટ યુ વોન્ટ ટુ બી, ટુ ફાઇન્ડ યોર પર્પઝ ઇન લાઈફ, કોઈ એજ લિમિટ નથી, રાઈટ? હું આજે 19 વર્ષનું છું તો પણ આ સ્ટેજમાં મારાથી હું બધાની સાથે બોલું છું, તમારી સાથે બોલું છું, ગાઉં છું, રાઈટ? આ મારું કરિયર જ છે, આ મારું કામ જ છે.
right? And I'm able to do it at 19. Ave Ananya, third grade ma, potanu book kaade chhe bar, publish kare chhe, right? So, is there an age limit to our careers, to doing what we want to do in life? Chhe ha ke na bolo? Chhe age limit? Nathi, right? So, to be more specific to your question, ek to, I hope you remember, you do not need to grow up to do what you're doing, and I think you already know that. So, ena mate, taru khub khub anumodhana karu chu. Ani biju, ki know this, be proud of your story, own your story. Taru je potanu jivan chhe, no one else can replicate that. Jevi rite apra DNA chhe, that makes us all unique, right? Apra je genetics chhe, we are not the same, right? Apra DNA ma j lakhavelu chhe bhagwane ke koi ek manas bija manas ni identical nathi, identical twins pan same nathi, right? They end up having their own interests, their own purposes, their own careers, right? So, own your story. Taru je jivan nu je katha chhe, je story chhe. Learn, keep learning from life. I would say, keep learning and learning ni mate, you know, humility joye. And learning karwa mate, you know, learning karwa mate jignyasa joye, curiosity joye. If you keep learning, keep being curious, keep being humble, then you will be able to see what your story is. You will be able to understand ke bhagwan tamara jivan ma kai katha lakhe chhe. What is your chapter, your page in the story of life? Aji jivan nu je katha chhe, we are all a part of it. Everyone before us was a part of it. Je badha apra purvajo chhe, they are a part of it. Je apra je descendants chhe, they will be a part of it. Like me and Ananya. So, own your story. Be proud of your story. Be proud of who you are. Right? Not proud in the sense of ahankar, not arrogance, but proud in the sense of I am thankful to God that I have this life. I am thankful for every single experience I've had, good and bad. Because the bad experiences often make us stronger than the good ones. Right? Very well, sir. Very well. So, own your story and put it on the paper. And you will see ki kitla lokona jivan will be blessed because your story, no one else can replicate. You. No one else can replicate you, Ananya. Well done. Thank you so much, Ananya. To yaad rakhe, par ena jo family avela ho, ek khas yaad rakhe. In the future, she can just copy it, and this entire recordings will be available on YouTube also. So certainly, is a future of the world. So certainly, she can just keep in a record. So thank you, Sparsh. What you said correctly, English any first language, BG Gujarati, and third. હિન્દી છે પણ મને એવું લાગ્યું છે ને જે વચ્ચેવાળી તમે બોલ્યા ને એ તમે કહ્યું કે ગ્રામરમાં મને થોડું આગળ પાછળ થાય છે પણ એના કરતાં મને એવું લાગે છે તમારા હૃદયની ભાષા છે અને અહીંયા બધા બેઠેલા ગુજરાતીઓને એ પણ એટલા જ માટે યુ આર કનેક્ટિંગ વિથ યુ ઓલ પીપલ અને એટલા માટે સૌને પણ એક આનંદ થાય છે સ્પર્શ એ અમેરિકન નથી સ્પર્શ એ ઇન્ડિયન નથી પણ સ્પર્શ આપણો છે And that's one of the crux of your language understanding. While I was sitting, હું અહીંયા બેસેલો ને ત્યારે મને સ્પર્શ શબ્દ બહુ જ યાદ આવ્યો. સ્પર્શ ગુજરાતી મને ઘણા બધા મીનિંગ થાય છે, that is true. But you have really, really a powerful સ્પર્શ, invisible સ્પર્શ of the different minds of people. લોકોના જીવનમાં, લોકોના દિમાગને તમે બહુ જ બહુ સારી રીતે સ્પર્શ કરી શકો છો. So that was really, really interesting thing. સ્પેલિંગ પણ મને બહુ જ ઇન્ટરેસ્ટિંગ લાગ્યો છે એસ પી એ આર એસ એચ બેઠા બેઠા મને કેટલાક શબ્દો સ્પર્શ આઈ વોન્ટેડ ટુ ડેડિકેટ ફોર યુ સ્પર્શ ઇઝ અ સુપર્બ એન્ડ સ્માર્ટ પી ઇઝ અ પાવરફુલ એન્ડ અ પ્રુડન્ટ ઓર પ્રોડિજિયસ બોય
A is an amicable and adjustable. I have seen you are adjusting at many places. R is a rapper and a radiant. And again, S for you are a superb, smart boy, certainly. And H is humble and honest. So these are the few words which I see. It's an absolutely dedication from our team. So many congratulations to you, Sparsh. And there is a very last question. Many a times when still he is in 19, when somebody is in a teen is always make a big sense with emotions and angers. So the question is that મોટે ભાગે ટીન વાળાને સૌથી વધારે આપણે શું એમ કે ભાઈ અમારો જોશ છે, અમારું યુવાની છે, એગ્રી ફોર ધેટ. પણ કેટલીક તો તમે ઇન્ડાયરેક્ટલી જવાબ તો આપેલો, પેલી ફાયરને કન્વર્ટ કેમ કરવી, પણ છતાં સ્ટીલ વી વોન્ટેડ ટુ અન્ડરસ્ટેન્ડ હાઉ યુ મેનેજ. આઈ ડુ નોટ નો વેધર યુ આર હેવિંગ કાઇન્ડ ઓફ એન અન્ડરસ્ટેન્ડિંગ રિગાર્ડિંગ એંગર મેનેજમેન્ટ. સો શેર સમથિંગ ઓન ઇટ. થેન્ક યુ. આ બહુ સરસ ક્વેશ્ચન છે. I think, again, right, anger is a fire, right? And I can, ये गाथा नो जे शब्द छे ते मने नथी आउर मने थोड़ू एमा काचू पाक कुछ उपन ये मने स्तवन याद आउडे छे जे नानपणथी में सीखियो छे कड़वा फर छे क्रोधना, right? अने આઈ થિંક મને યાદ છે, થોડું એક બે શબ્દ આગળ પાછળ હોય તો માફ કરજો, પણ એ એક ગાથા મને બહુ જ ગમે છે. આગ ઉઠે ગરીએ થકી પહેલું ઘર તો બાળે, જળનું જોગ જો નહીં મળે તો પાસેનું ઘર પાડે. કડફા ફળે છે ક્રોધના, રાઈટ? તો એ ગાથા આઈ થિંક ઇઝ વેરી ક્લોઝ ટુ માય હાર્ટ, બીકોઝ એ આગથી ઘર બળી શકતો હોય અને ઘરને વોર્મથ મળે, પ્રેમ મળે એ ઘરથી. ઇફ વી મેક અ ફાયર પ્લેસ ઇન અવર હાઉસ ટુ કન્ટેન ધ ફાયર, રાઈટ? તો એ આગ બહુ સરસ રીતે ઉપયોગ કરી શકાય આપણાથી, રાઈટ? યજ્ઞ કરી શકાય કે મંદિરને બાળી શકાય, આપણે જેવું મેં કીધું પહેલા. તો આઈ થિંક દેટ ઇઝ વટ આઈ હેવ અન્ડરસ્ટુડ અબાઉટ એંગર. સિમ્પલી કે આપણે હમણાં મેં જોવાનું ચાલુ કર્યું છે ડૉક્ટર રેડિયાનું જે ગુની ગુરુમાં એંગર મેનેજમેન્ટનું કોર્સ મેં સાંભળવા ચાલુ કર્યું છે અને બહુ જ વસ્તુ મને શીખવા મળ્યું છે એમાં. અને એમાં એક વસ્તુ જે ડૉક્ટર અઢિયાજીએ કીધું છે તે ધ ક્રક્સ ઓફ ઇટ ઓલ ઇઝ કે એંગરને કંટ્રોલ કરવાનો સવાલ નથી, એંગરને મેનેજ કરવાનો સવાલ છે. આપણે કેવી રીતે સમય આપણાથી કંટ્રોલ નથી કરી શકતા, પણ ટાઈમ મેનેજમેન્ટનું મતલબ શું કે ટાઈમને કમ્પાર્ટમેન્ટલાઇઝ કરીને અલગ અલગ જગ્યાએ ડેલિગેટ કરીને આપણે ઉપયોગ કેવી રીતે કરવાનો સમયને તે ટાઈમ મેનેજમેન્ટ છે. અને હું પણ ટાઈમ મેનેજમેન્ટની ઉપર કામ કરું છું, ગુસ્સાનું બી મેનેજમેન્ટની ઉપર કામ તો કરું જ છું. કોઈ વખત થાય છે આપણે સવારે ઉઠીને, આઈ હોપ કે યુ ડોન્ટ માઇન્ડ મી ખાલી કહું તો પપ્પા આપણે જો સવારે બ્રેકફાસ્ટ માટે ગયેલા હતા, રાઈટ? જમવા માટે આજે જ અને મસાલા ડોસા ખાતા હતા, રાઈટ? પપ્પા મને કીધું કે તું ચાખ થોડું ડોસા ચાખો, રાઈટ? થોડું ખાઓ. તો મેં કીધું યાર જો હું ચાખીશ, ચલો તમે ઇન્સિસ્ટ કરો છો તો એક બે બાઇટ લઈશ, પણ મારે વધારે નથી લેવું. કારણ કે મને ખબર હતી કે એક કે રાઈટ મારું થોડું પ્રોબ્લેમ્સ થવા માંડતું હતું ખાવાનું. એટલે એવું નથી કે ખાવાનામાં પ્રોબ્લેમ આવ્યું, પણ એવું હતું કે મારા બોડીમાં જેટલી મેં અંદર મૂક્યું તેટલી બહાર મારાથી નીકળે એવું નહીં. તો મેં કીધું કે જો આપણાથી મારો કંટ્રોલ હમણાં કરવાનું જરૂર છે, એટલું હું એટલું ખાતો નથી, પાણી પીશ તો કોઈ વાંધો નહીં, બસ પાણી જ પી લઈશ. કારણ કે શું છે, આપણે ચાખીએ અને ચાખીએમાં આપણે
સ્વાદ લઈએ રાઈટ ખાવાનું, પણ પછી આપણે સ્વાદ લઈએ અને સ્વાદથી વી કેન વેરી ઇઝીલી, દેટ ઇઝ અ ફાઇન લાઇન બિટવીન રાઈટ ધી અપ્રિશિએટિંગ ધ ફૂડ એન્ડ ધેન ફિલિંગ યોર સેલ્ફ અપ વિથ ટુ મચ. આપણે ચાખીએ એમાંથી રાઈટ વી કેન વેરી ઇઝીલી સ્ટાર્ટ ટુ છે ઓકે વધારે ચાખું વધારે ચાખું ચાખ્યું, વી ઓલરેડી ગોટ ધ ટેસ્ટ ઓફ ધ ફૂડ, પણ પછી અમને વધારે જોઈએ વધારે જોઈએ, તો પછી એમાં પછી આપણે પોતાને રોકીએ નહીં તો પછી ખાવાનું આપણે વધારે ખાવાનું થાય રાઈટ. તો એવી રીતે એમાં મારું થોડો ગુસ્સો આવ્યો પપ્પાની ઉપર કે એમ કીધું તમે સમજો કેમ, તમે સમજતા કેમ નથી કે મારું મારું આજે હું કેમ ના પાડું છું, હું ના નથી પાડતો. અને પપ્પા બી એવું કીધું જો આપણે રહીએ છીએ અહીંયા એટલા સરસ હોટેલમાં તો આપણે યુ નો ઉપયોગ કરવો જોઈએ, જે આપણે પૈસા જે વાપરીએ છીએ હોટેલમાં રહેવા માટે તો ઉપયોગ કરવો જોઈએ ને ખાવું જોઈએ. તો મેં કીધું કોઈ વાંધો નહીં તમે ખાજો વધારે, મેં તો ચાખી લીધું મેં ઉપયોગ કરી દીધું, મને બહુ જ ગમ્યું ખાવાનું. તો એવી રીતે થોડો ગુસ્સો આવ્યો પપ્પાની ઉપર, પણ એઝ ડોક્ટર રડિયાજીએ કીધું, એરિસ્ટોટલે કેવું કીધું રાઈટ કે ગુસ્સો બધાને ગુસ્સો થઈ શકાય, એની વન કેન બી એંગ્રી, પણ રાઈટ યોગ્ય માણસની ઉપર યોગ્ય સમય યોગ્ય કારણ અને યોગ્ય ડિગ્રીથી ગુસ્સે થવાનું એ તરીકા છે અને બધા એ તરીકાને આવડવાનું જરૂરી છે. તો દેટ આઈ રિયલી લર્ન્ડ ઇટ ફ્રોમ ધ કુનિગુરુ કોર્સ. આઈ હેવ બીન લર્નિંગ અ લોટ જસ્ટ ફ્રોમ લાઈફ ઇટ સેલ્ફ કે એંગર મેનેજમેન્ટ કેવી રીતે થાય. સોરી થોડું વધારે બી આન્સર લાંબુ ગયું, પણ આઈ જસ્ટ કાઇન્ડ ઓફ વોન્ટેડ ટુ શેર દેટ. Question is on the same platform. What will you suggest to the parents of today's youth because of growing intolerance in the today's youth? I would say ke the question is not so much about intolerance in the youth, it's about mutual intolerance. કેમ એવું કહું છું, કારણ કે એવરી જનરેશન સેઝ અબાઉટ ધ જનરેશન કમિંગ આફ્ટર ઇટ કે તમે ખરાબ કરો છો, આ દિશા જોવું જોઈએ, તમે આ દિશા નથી જતો, કેમ નથી જતો, હું આ દિશામાં ગયો તો જ મને સફળતા મળ્યું છે, તું આ દિશામાં જશે તો તને સફળતા નહીં મળશે રાઈટ. તો વી નીડ ટુ ખાલી ઓપનનેસની જરૂર છે. અને મેં એ વસ્તુ જોયું છે આપણા જનરેશનમાં, રીઝન ઇઝ કિંગ, કારણ રીઝન અન્ડરસ્ટેન્ડિંગ. કારણ કે જો જ્ઞાન તો બધાનેથી લેવા, લાઈક એની વન કેન ગેટ જ્ઞાન, એની વન કેન ગેટ નોલેજ, પણ એ જ્ઞાન બુદ્ધિ ક્યારે બને, વિઝડમ ક્યારે બને, જ્યારે એક્સપિરિયન્સની સાથે જોડે ત્યારે. જ્ઞાન પ્લસ એક્સપિરિયન્સ ઇઝ બુદ્ધિ, વિઝડમ રાઈટ, ત્યારે બુદ્ધિમાન બને. તો એક્સપિરિયન્સની સાથે ઓલ્સો રીઝનની જરૂર હોય, બિકોઝ રીઝન્સની વગર જ્ઞાન નહીં મળે. એન્ડ આર જનરેશન ઇઝ વેરી મચ, આઈ વુડ સે આર જનરેશન ઇઝ વેરી મચ સીકિંગ ધ ટ્રુથ, વી આર સીકિંગ ટુ અન્ડરસ્ટેન્ડ લાઈફ. કદાચ એવું લાગતું નહીં હશે બીકોઝ એવરી વન ગેટ્સ ડિસ્ટ્રેક્ટેડ. અને જેવી રીતે આઈ થિંક કૃષ્ણ ભગવાન કૃષ્ણ એવું કીધું કે ડિસ્ટ્રેક્શન્સ આર નોટ પાથ્સ અવે ફ્રોમ ગોલ્સ, દે આર પાથ્સ ટુ લેસર ગોલ્સ. તો આઈ થિંક વોટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ ટીચ આવર યુથ અને વોટ આઈ એમ સ્ટીલ લર્નિંગ ઇઝ ડિસ્ટ્રેક્શન્સને ઇગ્નોર કરવાનું અને ડિસ્ટ્રેક્શન્સની સાથે લડવાનું તરીકા શું છે, ટેકનિક શું છે,
અને બીજું કે આપણે છોકરાઓને રીઝન્સ આપીએ, રાઈટ? વાય ડુ વી બિલીવ વોટ વી બિલીવ? વાય ડુ વી ડુ વોટ વી ડુ? રાઈટ? મંદિર આપણે આટલું મોટું મંદિર કેમ બનાવીએ છીએ? રાઈટ? ઇટ્સ નોટ જસ્ટ નામ બનાવવા માટે, રાઈટ? ઇટ ઇઝ ફોર વોટ ધ મંદિર સ્ટેન્ડ ફોર દેટ વી આર બિલ્ડિંગ ધીસ, રાઈટ? ઓલ ધ વેલ્યુઝ દેટ ધીસ મંદિર સ્ટેન્ડ ફોર, દેટ ઇઝ વાય વી આર બિલ્ડિંગ વિશ્વ ઉમિયાધામ, રાઈટ? Absolutely, yes. Absolutely, yes. Just, yeah, wanted to add something in this same line, or rather than just what Deepak Bhai has correctly said, the growing intolerance with the parents and kids. I'm just putting in another wording. If we expand our tolerance, then certainly intolerance will be get absorbed, probably. So absolutely. Then the same things can be very well answered. So thank you so much, Sparsh. It was really, really wonderful to have you on board in terms of Vishv Umiyadham and SVM. Altogether, my president, he told me many a times, okay, let's bring some kind of a people, those who are really a change maker, I underline, the people, those who are a change maker, two, people, those who have a great influencing power, and the third, the people, those who are having a great humbleness. I think so, you are fit in the all three criteria, and we are very much happy have you on board in terms of today's talk. So please give him a big round of applause, and I wish the standing ovations to the gentleman, the person, those who are a living legend of India and America. So many thanks to you, and God bless you all. Yeah. And now he's going to say, share some of the songs, and then we are on the way to close. Thank you, Sparsh. Okay, so the next song that I'm going to sing, it's a Bollywood classic. Some of you may have heard it, some of you may not have, but I would say, hear the meaning of the words, Laga Chunari Mein Daag. Laga Chunari Mein Daag. આ બધા ચુનરી જેવા જ પહેરીએ છીએ, કુર્તી પહેરીએ છીએ, સાડી પહેરીએ છીએ, ચણિયા ચોળી પહેરીએ છીએ, રાઈટ? જે પણ પહેરીએ છીએ, પણ આઈ થિંક યુ વિલ સી ધ મીનિંગ. કોરી ચુનરિયા આત્મા મોરી મેલ હે માયા ઝાલ, રાઈટ? હિયર વી આર ટોકિંગ અબાઉટ સમથિંગ મોર ધેન જસ્ટ ક્લોથ્સ, એન્ડ આઈ હોપ દેટ યુ સી દેટ. ઓફકોર્સ એવરીવન હિયર, ઓલ ધ અમેઝિંગ ડાન્સર્સ હિયર, they have put on such beautiful clothing. I've come with my best outfit, but I hope that you enjoy this little version of Laga Chunari Mein Daag. ચુપાઉં કેસે
Thank you very much. Tama badda bohut saras rite nritya karya. Thank you very much. Everyone, bo motu tali badda dancero ni mate. Thank you very much. This brought the whole performance to another level. Okay, so the next song, it's very much related to apre je topic ni vishe ame boila te. સેવાની વિશે અને લાઈક આઈ સેડ રાઈટ વી કેન ઓનલી પે ઇટ ફોરવર્ડ ઇફ વી ગીવ આર લાઈવ્સ અવે ઇન સર્વિસ અને બિફોર આઈ સ્ટાર્ટ આપણે લેટ સી ઇફ આઈ કેન ગેટ યુ ઓલ ટુ રિમેમ્બર આ ત્રણ સ્ટેપ જેની વિશે મેં વાત કરી હતી તમને બધાને યાદ છે પહેલા સ્ટેપ શું છે હા બીજા સ્ટેપ અને ત્રીજો સ્ટેપ લવ ઓસમ તો Like I said, we cannot pay it forward unless we give our lives away in service. Or another way to say it is, jeevan uska jeena hai, jo auron ko jeevan deta hai. That is what I want to sing for you all. Maybe? Ha, Madhuban. Madhuban khushboo
Thank you. So, આ છેલ્લું સોંગ થોડું મસ્તીદાર સોંગ છે, તો આઈ હોપ કે કોઈ વાંધો નથી. આપણે નવરાત્રી માટે તો નાચીએ જ છે ને, રાઈટ? તો આ નાચવાનું ગાન છે, ગીત છે. તો તમે બધા ઉભા થઈ જશો, નાચશો, ક્લાપ કરશો સાથે. એ બધા જોવાનો માટે છે, અને જે દિલમાં જુવાન છે તેના લોકોની બી માટે છે. કારણ કે બધાને દિલ તો થોડું બદતમીજી હોય ને. ચાલો ચાલુ કરીએ. યસ. Oh,
Thank you very, very much. Ah, yes, we do. બધાના તમારા ખૂબ ખૂબ આભાર. આઈ એમ વેરી વેરી હેપી કે તમે બધા આટલા વખત માટે રહ્યા ભી, થોડા લેટ બી થયા, પણ તો બી તમે બધા મને સાંભળવા માટે ને રહેવા માટે મને બહુ ખુશી આવે છે, બહુ આનંદ આવે છે. તો થેન્ક યુ વેરી વેરી મચ. ખૂબ સરસ. શ્રી સ્પર્શ શાહના પૂરા ફેમિલીને વિનંતી કે સ્ટેજ ઉપર આવશો અને જોરદાર તાળીઓના નાદ સાથે આપણે સ્પર્શ શાહને પુનઃ એકવાર વધાવી લઈએ. પૂરા ફેમિલીને વિનંતી છે કે ઉપર આવો. આરપી પટેલ સાહેબ, કાંતિભાઈ રામ, દીપકભાઈ, બ્રિજેશભાઈ, ભગીરથભાઈ, રસિકભાઈ, અમમભાઈ શાહ સાહેબ, એક ફોટો સેશન થઈ જાય. અને વિશ્વ ઉમિયાધામ ટીમ, પ્રવીણભાઈ પધારો. આવો, વેલકમ પ્રવીણભાઈ. કેનેડા થી જે મિત્રો આવ્યા છે એ પણ, ક્રિશલ, મુકુંદભાઈ, વ્યવસ્થિત ગોઠવાઈ જવા વિનંતી જેથી કરીને ફોટો સારો આવે, કારણ કે ગુજરાત સમાચારના માલિક અને ડિરેક્ટર અમમભાઈ શાહ જ ઉપસ્થિત છે કે પહેલા પેજ ઉપર સરસ મજાનો ફોટોગ્રાફ કાલે આપણને જોવા મળે. બધા મિત્રોએ